સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. મણી ક્યાં છે? સાંભળે છે કે નહીં? તમે સંભળાવો ને હું ના સાંભળું એવું કોઈ દિવસ બને દિયરજી? દિયરજી? હા, એ હું તારો વર છું. દિયર કોને કહે છે? અરે કેમ આમ કરો છો? હા, અહીંયા હાઈ સોસાયટીમાં બધા જ પોતાના વરને દિયર દિયર કરતા હોય છે. એ રેન્ડિયર હાઈ હોય કે લો હોય, દરેક સોસાયટીમાં વરને વર જ કહેવાય, દિયર ન કહેવાય. હવે શું ફેંકો છો? હા, બાજુના બંગલાવાળી રસના આખો વખત એના વરને માય ડિયર માય ડિયર કરતી હોય. અરે અભણ, એ માય ડિયર કહેતી હોય છે, ડિયર નહીં. હવે ડ હોય કે દ હોય, પાછળ યર તો આવે જ ને. ભગવાન, મારે આ ભાઈનું શું કરવું? રાણીબાગમાં મૂકી આવો. આવી સુલક્ષણા બહુ મળી છે, તો જ્યારે જુઓ ત્યારે રોજ રાત રડતો હોય છે. એ ફુવાજી, તમે ચૂપચાપ તમારી માળા જપો ને. એ હું તો મારી માળા જપું છું, પણ મારી વહુને કઈ હેલ્પફેલ નહીં કેતો, સમજી ગયો? હેલ્પફેલ? અરે હેલ્પફેલ હું કહું છું કે એ કે છે, વરને દિયર કે છે. તો વરને દિયર કે છે ને, દિયરને તો વર નથી કહ્યું ને. પછી હે ભગવાન, હું પણ આ ડોસાના ક્યાં મોઢે લાગ્યો? ડોસાના મોઢે લગાય જ નહીં, ડોસાના તો પગે જ લગાય. હે, સાંભળી લીધું? સાંભળી લીધું એટલે તું મને કાચા કાન નો સમજે છે? એ અસલી ઘી ખાધું છે, તમારી જેમ ડાલડાની પેદાશ નથી. અરે ભૂલ થઈ ગઈ મારો બાપ. ઠીક હે, માફ કિયા. ના ના, એટલે તમે રાડું કેમ પડતા? તમને કહો તો. આ પેલા મારા બ્રાઉન રંગના બૂટ નથી મળી રહ્યા. અચ્છા અચ્છા, ઓલા ચોકલેટી રંગના? હા એ જ. હા, એ તો મેં કાંદીવલીના ઝાડુવાળાને આપી દીધા. હે, આપણે નવા ઘરમાં આવ્યા છે, જૂના ઘરની પનોતી થોડી સાથે લવાય. ભલે એ ઝાડુવાળો પહેરીને ઝાડુ મારશે. એ ગમાર, એ મારા 13,500 રૂપિયાના ગુચીના બૂટ હતા. હવે ગુચી નહીં, બૂટ મોચી સીવે. અને એ 13,500 ના હોય કે 13,500 ના, જૂતી તો પગમાં જ શોભે. અને વાડ નહીં કર, મેં જ વહુને કહેલું કે જૂના ઘરની એક પણ વસ્તુ નવા ઘરમાં નહીં લાવવાની. એમ તો એ અમને લઈ આવી? નહીં, એટલે કે હવે મારે પહેરીને શું જવું? અહીંયા રસ્તો બતાવો. અહીંયા બોલો, એક કામ કર, આ સ્લીપર પહેરીને ગાડીમાં જા. રસ્તામાં કોઈ સારી બૂટની દુકાન આવે ને તો ઊભી રાખજે ગાડી, નવા બૂટ લેજે ને પછી જજે. તો સારું છે કે ઝાડુ વાળાને મારા બૂટ જ આપી દીધા છે, કપડા આપી દીધા હોત તો કઈ નહીં, ચડ્ડી ગંજીમાં જવું પડે. ફુવાજી એક કામ કરો ને, તમે પણ તમારા માટે થોડી આમ ચડ્ડીઓ લઈ આવો ને. હા ખરેખર, પાલીલના બધા કાકાઓ આ અડધી ચડ્ડીમાં ફરતા હોય છે, બહુ ફાઇન લાગશો તમે. અરે ફાઇન વાળી રહેવા દે, અમને ચડ્ડી પહેરવાની કોઈ જરૂર નથી. કેમ? સાવ જોકર જેવા લાગશે. હે, હા શું વાત કરે છે? હું ચડ્ડી પહેરીશ તો સાવ તારા જેવો લાગીશ. બંધ કરો, બંધ કરો, તમારું અટહાસ્ય બંધ કરો, સાલા રાવણના ફેમિલી મેમ્બરો. જય શ્રી આપકી આજ્ઞા લોકેશ્વર. બહુ થઈ, હા બહુ થઈ વાયડાય. ચાલો હવે મારા નાસ્તાનું કઈક કરો. નાસ્તો નાસ્તો ના કરો મહારાજ, નાસ્તો તમારી રાહ જુએ છે. ઓ ભાંગવાડી, તું શેનો સૌરભ મોદીની સ્ટાઇલમાં બોલે છે? આ તો ગઈકાલે રાત્રે મેં પૃથ્વી વલ્લભ પિક્ચર જોઈ હતી ને, એના નશામાં છું. સારું છે કે પૃથ્વી વલ્લભ જ જોઈ હતી, ક્યાં કુલ હે એમ જોયું હોત તો આખો દિવસ શું બોબી ડાર્લિંગ થઈને ફર્યા કરત. હે, શું છે નાસ્તામાં? નાસ્તામાં કોર્નફ્લેક્સ વિથ હોટ એન્ડ કોલ્ડ મિલ્ક, ટોસ્ટ સેન્ડવિચ અને સ્ટ્રોબેરી જ્યુસ. વાહ મણી, અરે એક વાત કહે દઉં, આપણા ઘરે આખી ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ નાસ્તો કરવા આવવાની છે. ના કે મેં પૂછ્યું તો પછી આ અંગ્રેજી નાસ્તો શેનો બનાવ્યો છે?
તને તો ખબર છે નાસ્તામાં વધુ વધુ મને બટાટા પૌવા જોઈએ કા તો પછી દૂધ ને રોટલી. એ ભાઈ, આજે પાલી હિલ ના બિલાડો પણ હવે દૂધ ને રોટલી નથી ખાતા. અમે બે જણા, મે અને ચીમને, આપણા ટેરેસ પર જઈને દૂરબીન લગાડીને બધા બંગલાઓનું સુરસુરિયું કર્યું છે. સુરસુરિયું? હા, સુરસુરિયું શું છે? આ આપણે એને શું કહીએ? અભ્યાસ. હા, ઈ અરે ગમારો, એને સર્વે કહેવાય. હવે સર્વે હોય કે બરવે, તમે મતલબ સમજી ગયા કે નહીં? આપણા તારા સર્વે ને નાસ્તાને શું લાગે વળગે? ના ના, એટલે અમે લોકો આ બધું સર્વે કર્યું ત્યારે અમને ખબર પડી કે બાજુના બંગલા વાળા બધા જ આ જ નાસ્તો કરે છે, આ ત્રણ આઈટમ ખાય જ. અરે આજુબાજુ વાળા તો નાગા થઈને નાચે, એટલે આપણે નાચવાનું? શું વાત કરે છે, તે તો મને નાચ દેખાડ્યો જ નહીં. એ ચૂપ રહો ને ફુવાજી, તમે આપણે પાલી હિલ માં રહેવા આવ્યા છે નો મતલબ એ નહીં કે આપણે આપણી પરંપરા રીતિ રિવાજો ને ટેવો બદલી નાખીએ. બદલવી પડે, ટેવ બદલવી પડે. પેલી કહેવત નથી સાંભળી તમે? જૈસા દેશ વૈસા ભેષ. અરે ભેષ નહીં, ભેષ ભેષ. હવે ભેષ હોય કે ભેષ હોય, તું સમજી ગયો ને મારા પાડા? ચૂપ રહો ને તમે, હવે મારે આ નાસ્તો નથી કરવો. કરી લો ને, આવું શું કરો છો? આ ગલીમાં કૂતરાઓ પણ હોતા નથી, કોને નાખીશું નાસ્તો? આવું શું કરો, ખાઈ લો ને, ખાઈ લો. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. કોઈ આવ્યું? કોઈ આવ્યું? કોઈ આવ્યું? છે છે છે. મેડમ ઘરમાં છે? છે ને. આવો ને, આવો ને, ક્યાંનું બે દિવસ બળું થતું તો આનું વર આખો કે તને મમ્મી મમ્મી કે કેમ બોલાવે છે? આવો આવો. એકચ્યુઅલી મારું નામ પામેલા છે, પણ મારા એ મને વાલ થી મમ્મી કહીને બોલાવે છે, યુ નો. અચ્છા અચ્છા અચ્છા. શું લેશો? એક મિનિટ ચાય. હા એ ચીમન, જા હમણાં માટે ચા ભા મૂક. જા નો, આઈ ડોન્ટ ડ્રિંક ટી. હા 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 હા, ટી 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 ના. હે 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 હે, એમ કે છે કે એ ચા નથી પીતા. અચ્છા તો પછી કોફી ચાલશે? ઠંડુ કઈ? પ્લીઝ પ્લીઝ, નો ફોર્માલિટી. લીટી? અચ્છા આ કોઈ નવું ડ્રિંક છે દૂધમાં? મણી મણી, લીટી નહીં, લીટી નહીં, નો ફોર્માલિટી. એટલે કે વિવેક કરવાની જરૂર નથી. એમ એમ નહીં, કઈક તો લેવું જ પડે ને. અરે આપણે ત્યાં ભિખારી આવે તો એ મોઢું ભીનું કરીને જાય છે. આ તો આપણી પાડોશન કહેવાય. ઓજી શું બોલો છો, ખરાબ લાગશે. ઇટ્સ ઓલ રાઈટ, ઇટ્સ ઓલ રાઈટ. આ તો તમે લોકો અહીંયા નવા રહેવા માટે આવ્યા છો, એટલે આઈ જસ્ટ કેમ ટુ સે હેલો. અચ્છા હેલો. હા ફોન કરો, ફોન ઉદરે ફોન. જાઓ કરો બેન. પાલી લો કે કાંદીવલી મફત આવો તો આવી જાય. આપણે એક ફોન ના 3 રૂપિયા લઈશું આની પાસે. હે જાઓ ફોન કરો. હેલો 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 કરવા એટલે ફોન કરવા નથી આવ્યા, ઓળખાણ કરાવવા આવ્યા છે. હેલો. અચ્છા અચ્છા, ઓળખાણ. હા તો ઓળખાણ આપો. હું મણી. હાઈ. આફુઆજી. હેલો. ચીમન. હાઉ આર યુ? અને આ આ તમારા ભાઈ? મારા ભાઈ? મણી મણી, પ્લીઝ 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 પ્લીઝ, તમે બેસો. આ શું છે કે આપણા ગુજરાતી દેશી બૈરાઓને છે ને પોતાના વરને બીજાઓના બૈરાઓના ભાઈ કહેવાની બહુ આદત હોય છે ને. એટલે શું, આજુબાજુ વાળા બધા સેફ થઈ જાય ને. એ તમને ખબર છે મારું નામ છે ને જનક પટેલ છે. હું જુવાનીમાં છે ને મારી બૈરીને લઈને 20 શાંતારામનું પિક્ચર જોવા લઈ ગયેલો. જનક જનક પાયલ બાજે. બીજે દિવસે પાડોશીએ મારી બૈરીને પૂછ્યું, એ ભાભી કયું પિક્ચર જોયું? તેણે શું જવાબ આપ્યો ખબર છે? તમારા ભાઈ પાયલ બાજે. ગુડ જોબ, રિયલી વેરી ગુડ જોબ. મણીબેન, હું તો તમને કહેવા આવી હતી કે આજે બપોરે જો તમારી પાસે ટાઈમ હોય ને તો તમે મારા ઘરે આવજો કેટી પાર્ટીમાં. સોસાયટીના બધા બહેનો સાથે તમારી ઓળખાણ થઈ જશે, યુ નો. આ કુત્તી પાર્ટી કઈ પાર્ટી છે? ના ના, આપણે તો એક જ પાર્ટીને ઓળખીએ, ભારતીય જનતા પાર્ટી. કુત્તી પાર્ટી બિડલી પાર્ટીમાં આપણે ન જઈએ. કુત્તી પાર્ટી કઈ પાર્ટી છે? મણી મણી, કુત્તી પાર્ટી નહીં, કીટી પાર્ટી. એટલે સોસાયટીના બધા બૈરાઓ ભેગા થાય, ખાણી પીણી કરે, જલસા કરે, વાતો કરે, ગપ્પા મારે, એને કીટી પાર્ટી કહેવાય. અરે એને મહિલા મંડળ કહેવાય. યા યા યા, અમે લોકો એને કીટી પાર્ટી કહીએ છીએ, યુ નો. અચ્છા અચ્છા. મણીબેન, તમારી પાસે ટાઈમ હોય તો આવજો ને આજે બપોરે. આપણે સોશિયલ વર્કની વાત તો કરીશું અને સાથે સાથે કાર્ડ રમીશું. કાર્ડ? આ બાજુ આવી જાઓ. કાર્ડ? કાર્ડ એટલે રમી?
અરે અરે તમે જુગારી છો મમ્મી બેન, છોડી દો છોડી દો, આ જુગારની લત બહુ ખરાબ. ખરેખર કહું છું, આ તમારે આ બંગલો ગાડી બધું વેચવાનો વારો આવશે. હવે એના કારણે તો મહાભારત રચ્યું હતું. પાલી હિલમાંથી પાલઘર પહોંચી જશે, આ પાલઘર પહોંચી જશે. જા દો જુગાર બુગાર રમવા. મને એમ લાગે છે કે હું અહીંયાથી જઉં એમ જ મજા આવશે. ના ના, એમાં જવાનું છે. એનીવે મની મેટ, નાઇસ મીટિંગ યુ. ભલે ભલે, નાઇસ મીટિંગ યુ. નાઇસ. ના, એક મિનિટ. આ યુ યુ યુ. યા યા. નાઇસ. નાઇસ મીટિંગ યુ. You કારણ કે તમે ગધેડા ને તાવ આવે એવી વાતો કરી. શું વાત કરે છે? તને તાવ આવે છે? બાજી ચૂપ રહો, હું જરા પણ મજાક ના મૂડ માં નથી. અને પેલી બિચારી અહીંયા હાય હેલો કરવા આવી હતી, ઓળખાણ કરાવવા માટે આવી હતી, અને આ ગમારે ગમારે પોતાની ઇજ્જત તો ફાલુદો કરી નાખ્યો. ખબર નહીં આ ક્યારે સુધરશે. આવતા જન્મે. હા, તે આ જન્મની તો મેં આશા મૂકી દીધી છે. કાંદીવલીમાં નામ કમાઈને આવ્યા છો, હવે પાલી હિલમાં પોત નહીં પ્રકાશતા. હે, કાંદીવલીમાં નામ કમાઈને આવ્યા આપણે? હા, પછી ગર્વ લે છે. અરે એવા એવા ભવાડા કર્યા છે ને, જરા ઘરમાંથી બહાર નીકળું ને તો આજુબાજુમાંથી ટોળામાંથી છોકરાઓનો અવાજ આવે, પહેચાન કોણ? આ નવીન પ્રભાકર. ત્યાં બીજા ખૂણામાંથી અવાજ આવે, મણીબેન કો હસબન્ડ. હા, એમાં તારો અહમ ગવાય છે. લોકો તને મણીના હસબન્ડ તરીકે ઓળખે છે, એની તને તકલીફ છે. હા, તકલીફ મને એ છે કે લોકો આને નમૂના તરીકે ગણે છે. ત્યારે સુધરશો, અહીંયા સખણા રહેજો. નોનસેન્સ. આ ચ બેગ તો લઈ જાઓ. હા હા, હવે કમાર એશો. જોયું ફુઆજી, જોયું આ કેવું કેવું બધું બોલી ગયા. એ મને સમજે છે શું? કઈ નહીં, એની જ વાત. મને એ જ વાતનું મને દુઃખ છે. આટલા વર્ષોથી મેં નોકરાની જેમ અહીંયા કામ કરું છું, મને કાંઈ નથી સમજતા. હા, આજુબાજુના બંગલામાં બધા વરો પોતાની બૈરીઓને રાણીની જેમ રાખે છે, અને આ મને નોકરાણીથી પણ ઓછું સમજે છે. એમ થોડું ચાલે? સાચી વાત છે બેન. ના ના, મને એમ કોઈ એમની જેમ મારી પાસે બે હાથ નથી, છે બે કાન નથી, છે બે આંખ નથી, છે બે પગ નથી, એક બે છે. પછી હમ કિસી સે કમ નહીં? પણ જમન માનના ચાહીએ ના. અરે માનતા કોઈ નહીં, મનવાના પડતા હે. કૈસે મનાયેંગે? એટલે એમ કે આજકાલના બધા બૈરાઓ જમાનાની સાથે ચાલે છે. ગોટપીટ ગોટપીટ અંગ્રેજી બોલે છે, ચિત્ર વિચિત્ર કપડા પહેરે છે, પાર્ટીઓ રાખીને જુગાર રમે છે, અને ટૂંકમાં કંઈક ને કંઈક નવા ઘટકડા કરે છે. જ્યારે તમે તો બેન રસોઈ થી આંગણે ને આંગણે થી ઓસરીમાં. બેન મોડર્ન બનો, મોડર્ન. અરે પણ કેવી રીતે બનવું મોડર્ન? બહુ બહુ આસાન છે. જો આજુબાજુ બધા બૈરા હોય ને, એના અક્કલની નકલ કરવાની, લાંબા નખ, ટૂંકા વાળ રાખી, ગમે તે ઇંગ્લિશમાં ગોટપીટ ગોટપીટ કરવાનું, અને વાનગીઓ વિશે કઈ કે કઈ બડબડ કર્યા કરવાની. એટલું સહેલું છે? અરે તો ફુઆજી મને એક મહિનાનો સમય આપો, પછી જુઓ તમે. આ પમ્મી નમ્મી વમ્મી એમ ના કે ભલે જમન પટેલ કી મિસિસ હમસે મોડર્ન કેસે હુઈ તો તમને મારા સમ છે. મારા મોડે લાગે છે, મારા મોડે લાગે છે. અરે અમારા ઘરમાં કોઈ એકબીજાના મોડે નથી લાગતું, ને તું મારા મોડે લાગે છે. એ ચીમાન, જોતા ભર બપોરે કોણ ગુડાણું છે તે? હશે કોઈ નવરી બજારની પેદાશ. જો જો જો. અરે શેઠ, તમે આટલા જલ્દી? અરે જમન, તું આટલો વહેલો? હીરા બજારમાં બોમ્બ ફાટ્યો કે શું? અરે શું ફુઆજી ગમે તેમ બોલે રાખો છો? હા, આજે મારે સાંજની ફ્લાઇટમાં એન્ટ્રોપ જવાનું થયું છે. મણી ક્યાં છે? મણી, ઓ મણી. ભાભી તો ઘરમાં નથી. ઘરમાં નથી એટલે? ખબર નથી. ખબર નથી એટલે તમને લોકોને કયા વગર ક્યાં ગઈ છે? ના, અમને તો ખબર જ નથી. છેલ્લા 5-7 દિવસથી બપોરે 3 કલાકે ગાયબ જ હોય છે. 5-7 દિવસથી બપોરે ગાયબ હોય છે? અરે પણ કાલે બપોરે મેં ફોન કર્યો હતો ત્યારે તે મને કહ્યું હતું કે ભાભી સુધા છે. એ તો મેં ખોટું કહ્યું હતું. અરે ચૂપ રે, ખોટું કહ્યું તું એટલે? એટલે એમ કે તને અંધારામાં રાખી એ કંઈક ધડાકો કરવાના ચક્કરમાં છે. ધડાકો કરવાના ચક્કરમાં છે? મણી ક્યાંક અલકાયદામાં તો નથી જોડાઈ ગઈ ને? ના ભાઈ ના, મણી એમ તો અક્કલવાળી છે, તારી જેમ ગમે ત્યાં ન જોડાય. એટલે એટલે બેટલે છોડ, મને લાગે છે કે મોડર્ન થવાના ચક્કરમાં એ રાત બપોરે 3-4 કલાક બહાર ભટક્યા કરે છે. મોડર્ન થવાના ચક્કરમાં? હા, તે દિવસે તમે ભાભીને અભણ ડોબી ગમાર એવું બોલીને ગયા હતા ને,
ભાભી ને બહુ લાગી આવ્યું હતું, એમણે મોડલ બનવાનું નક્કી કર્યું છે. એ ચૂપ રહે ને, એમાં તું શેનો ઇમોશનલ થાય છે? અને એક્ઝેક્ટલી મોડર્ન બનવા માટે કરે છે શું? અમને કેમ ખબર પડે, તું જ વિચાર ને, મોડર્ન બૈરાઓ શું કરે? શું કરે? વરને ગફલતમાં રાખીને બહાર લફડું કરે. હલ્લો, એટલે મણી બની મલ્લિકા શેરાવત? નાય 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 નાય, હું મારી મણીને ઓળખું છું, મણી તો સાક્ષાત સતી છે. એ હા, મને લાગે છે પમી બમી કમી સાથે કિટ્ટા પાર્ટીમાં ગઈ હશે. અરે કિટ્ટા પાર્ટી નહીં યાર, કિટી પાર્ટી. હવે કિટી પાર્ટી હોય, કિટ્ટા પાર્ટી હોય કે પુચ્ચા પાર્ટી હોય, મને શું લેવા દેવા. હા, આપણે પમી બમી સાથે પાના રમવા ગઈ લાગે છે. પાના રમવા? એટલે મણી જુગાર રમવા જાય છે? પણ જુગાર રમવાને એની પાસે પૈસા ક્યાંથી આવ્યા? હું તો મહિનાનો ઘર ખર્ચ એને ગણીને આપું છું. કદાચ ઘરેણા ભરેણા મૂક્યા હશે ગીરવી. હેલો હાજી, શું શું વાત કરો છો? કોણ ગયું છે ની ખબર નથી, અને સીધા શ્રદ્ધાંજલિ ના ડાયલોગ બોલવાના શરૂ કરી દીધા. હવે ગયું કોઈ પણ હોય, ડાયલોગ તો આવા જ બોલાય, એમ તો ના કહેવાય. સૌ ની નપાવટ હલકટ નાલાયક હતો જે માણસ ગુજરી ગયો એ હતો. ભગવાન એના આત્માને નર્કમાં ઉકળતા તેલમાં નાખે. અરે જમન જમન, તારા માટે બહુ ખરાબ સમાચાર છે. કેમ, શું થયું? શાંતિ રાખ, જા તું એના માટે ઠંડુ પાણી લઈ આવો. અરે નથી પીવું મારે પાણી, બોલો ને શું થયું? અરે હજુ બે ઘડી પહેલા હું મણીને સતી સમજતો હતો, ને એણે અત્યારે જ એની જાત છતી કરી નાખી. શું કર્યું મણીએ? મણીએ મણીએ મણી મણી શું? મણી તને જુગારમાં હારી ગઈ. હા, દાવમાં રમવાના પૈસા નહોતા એટલે ને દાવ પર તને લગાડ્યો, અને 9 નંબરના બંગલાવાળી રેસમાં ખત્રી તને દાવમાં જીતી ગઈ છે. બાપ રે, રેસમાં ખત્રી તો બહુ ખતરનાક ભાઈ છે, એના તો ઉપર નીચે બંને બાજુ કનેક્શન છે. તને કેતા જ ભૂલી ગયો, રેશમા ખત્રીના માણસો હમણાં તને લેવા આવી રહ્યા છે. અરે એના બાપનો માલ છે કે? અને મને લઈ જઈને શું કરશે? કદાચ વસ્ત્રહરણ કરે. તો વસ્ત્રહરણમાં કૃષ્ણ પણ તારી મદદ નહીં કરી શકે, કારણ કે એની પાસે તો સાડીની એજન્સી છે ને, તારી મતના શર્ટ પેન્ટ ક્યાંથી લાવશે? બેલ વાગી, કદાચ એ લોકો આવી ગયા. અરે ભાગી જા કહું છું, બાલ્કનીમાંથી ભાગી જા. ખરેખર કહું છું, દ્રૌપદીના રોલમાં તું બહુ ભૂંડો લાગશે. અરે હું ક્યાંય ભાગવાનો નથી. હટો એક બાજુ, અવવાદો આજે તો મણી અને ખત્રી બંનેના હાડકા ભાંગી નાખીશ. કેમ, આજે વહેલા આવી ગયા? હીરા બજારમાં આગ લાગી હતી કે શું? ઓક તો આજે મારા લોહીમાં લાગી છે. લોહીમાં આગ લાગી? કેમ, તમે પાણીને બદલે પેટ્રોલ પી ગયા? મણી મણી શું માંડ્યું છે, શરમ નથી આવતી તને આ શકુની વેડા કરતા? હા, તું શું પોતાની જાતને ધર્મરાજ યુધિષ્ઠિરનો નારી અવતાર સમજે છે કે? કેમ આમ કરો છો, અચાનક ભારતમાંથી મહાભારતમાં કેમ પહોંચી ગયા? તારી હિંમત કેવી રીતે થઈ મને જુગાર માં હારી જવાની? શું શું બોલી રહ્યા છો તમે? એક મિનિટ એક મિનિટ. ઓહો, દારૂ પીને આવ્યા? હે, બહુ સારું કર્યું તમે, શરૂ કર્યું. ખરેખર આજુબાજુના બંગલામાં બધા જ પીતા હતા, તમે એકલા જ નહોતા પીતા. મને એટલી શરમ આવતી હતી, બહુ સારું કર્યું. શું ઢીંચી આવ્યા આજે તમે? ચૂપ રહે, હવે હું તારું લોહી પી જઈશ. હે, તો તું કીટી પાર્ટીમાં જાય છે, કીટી પાર્ટીમાં જઈને જુગાર રમે છે, અને જુગારમાં તું મને મને હારી જાય છે, મને? નોનસેન્સ, જેવું બોલો છો. અરે જુગારિયાના શ્રાદ્ધમાં પણ હું કોઈ દિવસ જતી નથી, અને જુગારિયા એટલા મૂરખ નથી હોતા કે નકામી વસ્તુને જુગારમાં હારી જાય. હું નકામી વસ્તુ છું? હા તો, ના 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 ના, એમ નથી બોલતી હું. લે શું શું લે ફુવાજી, તમે મને ફુલ્લુ બનાય. તમે માણસ છો કે શું છો? માણસ તારી જાત નો પટેલ. અરે પટેલ નહીં, ફાટેલ છો. ફાટેલ ફાટીને ધુમાડે ગયા છો. અને તું તું ક્યાંથી આવી? એ તો મને પણ દેખાયું કે તું બહારથી આવી, પણ તું જાય છે ક્યાં? છેલ્લા એક અઠવાડિયાથી બપોરે તું 3-3 કલાક ગાયબ રહે છે, ક્યાં જાય છે?
કોચિંગ ક્લાસ. પાંડુ ધંડુ કોચિંગ ક્લાસ સોલિડ નામ છે. કોઈ ડબ્બા વાળા કે ટિફિન વાળા એ ક્લાસ ચાલુ કર્યા લાગે છે. હા, આજકાલ બધા ક્લાસ ના આવા જ નામ હોય છે. કોકાટે ક્લાસીસ, ચાટે ક્લાસીસ. ચૂપ રે. હા, મને કહેતો આ પાંડુ ધંડુ કોચિંગ ક્લાસ માં તું શું કામ જાય છે? ઇંગ્લિશ શીખવા. તે લોકો 7 દિવસમાં મને ઇંગ્લિશ શીખવાડી દેશે. ઇંગ્લિશ શીખવા અને એ પણ 7 દિવસમાં? હલવો છે કે જઈને ખાઈ લેવાનો છે? હવે હલવા જેવું જ છે બધું. ઇંગ્લિશ એટલું ઈઝી છે. આપણે છે ને ફુવાજી, આપણે ગુજરાતીમાં તો કેટલી બધી, આપણે ના ન કહીએ, આપણે કાકી કહીએ, માસી કહીએ, મામી કહીએ, ફઈ કહીએ, આ લોકો બધા માટે એક જ શબ્દ બોલે છે. આંટી શું વાત કરે? કાકી માસી ફોઈ બધા માટે એક જ શબ્દ આંટી. આંટી આંટી એ તો મણી મને કે કાકા ફુવા માસા એ બધા માટે શું કહેવાય? આંટા. હા તો કાકી નું કાકા, માસી નું માસા, મામી નું મામા, આંટી નું આંટા. કેટલી ઈજી છે. ઈજી ઈજી. વાહ ભાભી વાહ. માનવું પડે ઇંગ્લિશ ભાષા તો ગજબ છે. અરે ગજબ છે એટલી એટલી મજા આવે છે મને શીખવાની ચીમાન. બટ ઇફ એટલું ઈજી છે બધું. એટલે તારો દાવો છે કે તને અંગ્રેજી બોલતા આવડે છે? આજ તો અંગ્રેજી મને, હું તો બહુ સી, મને તો ફ્રેન્ચ બોલતા પણ આવડે છે. શું વાત કરે છે? તો તને ફ્રેન્ચ બોલતા આવડે છે? તને ફ્રેન્ચ બોલતા આવડે છે? હા. અચ્છા બોલતો 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 ફ્રેન્ચ બોલતો. ફ્રેન્ચ ફ્રેન્ચ. વાહ, જુદી જુદી રીતે. હા ફ્રેન્ચ. અંગ્રેજીમાં આવવાને શું કે? એન્ટ્રી. આવડી ગયું. એન્ટ્રી કે એન્ટ્રી? એન્ટ્રી. અને જવાને? ડિસેન્ટ્રી. ઇંગ્લિશ બોલે છે કે ભિંડી બજાર ના ભાઈ ની ભાષા બોલે છે. થેન્ક યુ વેરી મચ 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 મચ. ચિમન જો તો કોણ કમ્યું છે? કમ્યું? આ કમ્યું શું છે? અરે અંગ્રેજીમાં આવ્યું ને કમ્યું કહેવાય. સાવ અભણ પ્રજા છે. કઈ આવડતું નથી. ઓ મમ્મીજી આવ્યા છે, મમ્મીજી આવ્યા છે, મમ્મીજી આવ્યા છે. તારા મમ્મી આવે એમ છે ને? કૂદકા મારે છે. ઓકાલે અંદર બોલાવ, અંદર બોલાવ. મમ્મીજી આવો આવો. કમ 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 મમ્મીજી. વેલકમ 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 વેલકમ. નહીં એમ કે છે કે પ્લીઝ વેલકમ વેલકમ. કમ કમ. શિટ વોટ હેવ શિટ. નહીં એમ કે છે કે પ્લીઝ બી સીટેડ, પ્લીઝ બી સીટેડ. મણી મણી હેવ અ શીટ એટલે છાણ ખાઓ એવો અર્થ થાય. ના શીટ એટલે બેસવાનું. અરે શીટ નહીં સીટ. હવે સ અને શ નો ફરક અડધા ગુજરાતી બહેરાઓને ખબર નથી. તમે શાંતિ રાખો. પમીજી ડ્રિંક ડ્રિંક શું લેશો? ડ્રિંક ધીસ ટાઈમ? નો નો, હું તમને ઇન્વિટેશન આપવા માટે આવી છું. વિચ સ્ટેશન? એટલે નિમંત્રણ. શેનું? મારું એક્ઝિબિશન છે ને. એટલે મારું પ્રદર્શન છે. હાય હાય પમ્મીજી, તમારું પ્રદર્શન? તમે તમારી જાતનું પ્રદર્શન કરશો? અરે અરે, અમે તો તમને સારા માણસ ગણતા હતા પમ્મીજી. શી એ ફૂલ ટોસ ગમે ત્યાં બાઉન્સર નહી માર. શેનું શેનું એક્ઝિબિશન છે? મારા હેન્ડીક્રાફ્ટ નું. યુ નો મિસ્ટર પટેલ, મને માટીની વસ્તુ બનાવવાનો બહુ શોખ છે. અચ્છા અચ્છા, હવે જોઈ જાઓ. તમે કુંભાર છો? વી આર પટેલ. એક મિનિટ, ક્યાં છે ક્યાં છે? આર્ટ ગેલેરીમાં. અરે આ બાજુ આવી જાઓ. ગેલેરીમાં રાખ્યું પ્રદર્શન, એના કરતા ટેરેસ માં રાખ્યું હતો. ગેલેરીમાં હું આપણે રાખી. એમ તો તમારું ગાર્ડન એ મોટું છે. હા મોટી ગેલેરીમાં ધક્કા મુક્કી થશે. ધ હોલ ફેમિલી ઇઝ ટુ ફની.
તમે લોકો સૌરાષ્ટ્ર મેલે શતાબ્દી બનાવી નાખો ને એવી તો વાતો કરો છો. શું વાત કરો છો? એવું શું રિટેલર? એ હોલસેલ રિટેલર બંધ કર તારું આ ઇંગ્લિશ. અરે ગેલેરી મણી અહીંયા આવ. ગેલેરી, ગેલેરી એટલે આર્ટ ગેલેરી, અને આર્ટ ગેલેરી એટલે એક એવો રૂમ, એવો ખંડ જ્યાં મહાન કલાકારોની કલાકૃતિઓનું પ્રદર્શન થતું હોય છે. નાના રૂમમાં ચૂપ કર તું. અરે પેલી બિચારી પોતાના એક્ઝિબિશન માટે આમંત્રણ આપવા આવી હતી અને તમે લોકો એની પતલ ફાડી નાખી. હવે શીટ ને ટેક ડ્રિંક ને શું શું. એટલે તું શું પોતાની જાતને ઇંગ્લિશ બોલવાનું રાખીને મોડર્ન બનાવવા માંગે છે? હે નોનસેન્સ. એક વાત યાદ રાખજે મણી, સાત જન્મ લઈશ ને સાત જન્મ તો પણ આ પમ્મી નિમી નિકીની જેમ ઇંગ્લિશ ક્યારે નહીં બોલી શકે. કમારની કમાર નોનસેન્સ. ક્યારે સુધરશે બધા? અરે શો અહીંયા જ ભેગા થયા છે. ભગવાન શું કરવું મારે. સી યુ આંટાજી, સી યુ. એટલે જોયું ફુવાજી, જોયું કેવું બોલી ગયા તે મને. હા સાત જન્મ લઈશ તો હું પમ્મી જેટલી મોડર્ન નહીં થઈ શકું. આ વખતે જમોન્યુ જરા વધારે પડતું જ બોલી ગયો છે. પણ નહીં નહીં નહીં, હવે તારે પમ્મીની બરોબરી નથી કરવાની, એનાથી આગળ નીકળીને બતાવવાનું છે. આપણે રાખશું ને તો આપણે થાણા પાગલખાના જવું પડશે. પમ્મી બેન ને છે ને માટીની વસ્તુ બનાવવાનો શોખ છે, તમને શેનો શોખ છે? સ્ટિચિંગ, ગુથિંગ, સીવણ, ગુથણ. દેખાડું છું મનીષ સિલેક્શન નું મારું કલેક્શન. દરજી બનાયા, દરજી બનાયા આપને. વાહ ફુવાજી વાહ, તું સુપર હિટ ગીતની સુપર ફાઇન પથ્થર ફાડી છે. તમારું શાયરીનું જ્ઞાન તો માનવું પડે. અરે શાયરી તો તને હજુ ખબર નથી, આજે સવારે નાસ્તાના ટેબલ પર મસ્ત શાયરી સૂજી ગઈ. સંભળાવું? દુબારા દુબારા. અરે પહેલા પહેલી વાર તો સાંભળ, પછી દુબારા દુબારા કર. સાંભળ. દૂર દૂર ક્યાંક એક દીવો બળે છે. દૂર દૂર ક્યાંક એક દીવો બળે છે. બળે છે? ક્યાંક બળે છે, કશેક બળે છે, કોઈને ખબર નથી, છતાં દીવો બળે છે. પણ દેખાતો તો નથી એટલે તો દીવો છે. દૂર દૂર ક્યાંક એક દીવો બળે છે. ધત તેરી કી ઓલવાઈ ગયો. ફુવાજી હવે એક મારા તરફથી પણ સાંભળો. સાંભળાવ સાંભળાવ. એ જાલિમ ઇતના ક્યો સતાતી હો? હા હા જાલિમ વાહ, જાલિમ વાહ. એ જાલિમ ઇતના ક્યો સતાતી હો? સપને મેં ભી અપને બાપ કો લેકર આતી હો. ઘટિયા ઘટિયા ઘટિયા, બીજી વાર સંભળાવતો નહીં ને મારી. અરે આ કોણ છે ભાઈ? એ શનિ મહારાજ નું મંદિર સમજીને અંદર આવી જાવ, દરવાજો ખુલ્લો જ છે. ઓહો હો હો હો, મ્યુનિસિપાલિટી ગાર્ડન ની જેમ ઘરના દરવાજા ખુલ્લા રાખ્યા છે. કોઈ ચોર ડાકુ ઘૂસી જશે તો? હા ચોર ડાકુ આ નક્સલવાદીઓનું શું બગાડી લેવાના છે. જીમાન આ બેગ મૂક ને મારા માટે ઠંડુ પાણી લઈ આવ. તમારી ડાબી બાજુ વળી જાઓ, ત્યાં કિચન ની અંદર ફ્રીજ અને માટલું બંને પડ્યા છે, ત્યાંથી ફાવે ત્યાંથી પી લેજો. તું શું કરે છે? અરે ભાઈ હું બિઝી છું, દેખાતું નથી. હે હા આ શું? આ કપડાની દુકાન ખોલીને કેમ બેઠા છો? હે ગયો ત્યારે તો આખું ઘર મૂકીને ગયો તો. રેડીમેડ ગાર્મેન્ટ ની ફેક્ટરી માં કેવી રીતે બદલી નાખ્યું? આ ફેક્ટરી નથી, મણીષ કલેક્શન નું સબ વર્ક છે. શું છે? શોપ વર્ક. એ ગમાર એને વર્કશોપ કહેવાય. વર્કશોપ. અરે ભણ તું સમાજ સમાજ. મણી પોતાની જાતે હવે કપડાં સીવે છે. મણી ફેશન ની ડિઝાઇનર થઈ ગઈ છે. અરે ફેશન ની ડિઝાઇન નહીં, ફેશન ડિઝાઇનર. હા એ જે ડિઝાઇનર.
અને એ તો અમને હવે પેરિસ પણ ફરવા લઈ જવાની છે. હા, તમને પણ ઈચ્છા હોય તો સાથે ચાલો ને પેરિસ. વર્જી, અમે લગેજ ઉચકવા માટે અમારે કોક તો જોઈશે. છોકરા બે, અને આ આ શું? અરે આ તો આપણા બેડરૂમ ના પડદા છે. હા, તો તો અમેરિકાથી લઈ આવેલો. હા તો કઈ નઈ, અમેરિકાથી પાછી મંગાવી લેવાની. અમેરિકા ક્યાં છેટું છે? શું છેટું છે? અરે અખતરાજ કરવા હતા તો બહારથી કપડું મંગાવી લેવું તો. હે ભગવાન, તમારામાં અક્કલ ક્યારે એન્ટર થશે? બિલાડી વોક કરતી હોય છે. મોર ઢેલ શું છે? મોર ઢેલ, અરે એને મોડેલ કહેવાય, મોડેલ. અને બિલાડી વોક શું છે? અરે બાબા, બિલાડી વોક એટલે કેટ વોક. તમને જરાય અંગ્રેજી નથી આવડતી? એક કામ કરો ને, રોજ ના બે કલાક મારી પાસે ઇંગ્લિશ શીખવા બેસી જાઓ. હા, એટલે મને જે આવડે છે એ પણ ભૂલી જાઓ. અરે ઉલટી ખોપડી ની ભલતી આઈટમ, આ તને શું રોજ નવા ધતિંગ સૂજે છે? જમાના સાથે તાલ મિલાવવા. જમાના સાથે તાલ મિલાવવા કે છે? અરે તાલ મિલાવવા મને મિલાવવામાં મારા માથે શું કામ તાલ પાડે છે? બંધ કરા તારા ફેશન ડિઝાઇનર ફિતુર. જાની હમ જબ એક બાર કદમ ઉઠાતે હૈ દૂસરે કદમ ઉઠાને સે હમે કોઈ રોક નહીં સકતા. અરે એક સાથે બે કદમ પડીશ ને ધડામ લઈ નીચે પડીશ. અરે કાઈ નઈ પડે વો બેટા, યા હોમ કરીને પડો, ફતે છે આગે. ઓને ફતે છે આગે. સૌથી પહેલા તો મારે આ ડોસાની સોપારી આપી દેવી પડશે. એ જ આ વાંદરીને નિસરણી આપ્યા કરે છે. એમ તું મારી સોપારી આપશે? આપી દઉં. આપી જો, મારી સોપારી આપી જો. ઇન્કમ ટેક્સ વાળાને તારી બધી ટીપ ન કહી દઉં ને તો મારું નામ જનક પટેલ નહીં. આપી જા. રહેવા દો ને ફુવાજી, ભલે થાય વાલી થી મવાલી ન થવાય. તમે આ બધું એટલે બેટલે જવા દો. અહીંયા આવો, અહીંયા આવો, મારે એક કામ છે તમારું. બેસો અહીંયા, શાંતિથી બેસો. તમે આપણા ભરતભાઈ શાહ ને ઓળખો? હા હા. હે, હીરા બજાર માં ભરતભાઈ શાહ નો કોન્ટેક્ટ કરીને એમને કોને કટરીના કોફી નું અમારું કરી આપે જરા. કટરીના કોફી? હા, આ વળી કોણ છે? અરે કટરીના કોફી નહીં, કેટરીના કેફ. આપણા પડદા ના પોલકા અને ચાદર ના ચણિયા માં તો એમનો વટ પડી જશે. ફિમેલ મોડેલ કેટરીના કે, તો મેલ મોડેલ કોણ? શાહિદ કપૂર? ના રે, શાહિદ કપૂર તો એના સામે એકદમ ગલુડિયા જેવો લાગશે. રેવા દો, શાહિદ ન ચાલે ના. હું શું કહું છું બેન, આપણે ભરતભાઈને વચમાં નાખવા જ છે ને, તો કેટરીના બેનની સાથે સલમાનભાઈ નું નક્કી કરી નાખો ને. ના ચાલે, સલમાનભાઈ પણ બહુ ઓવર એક્સપોઝ થઈ ગયા અને શર્ટ કરીને આખો કરે એક્સપોઝ કરે. ના ચાલે સલમાન, મને નામ સૂજ્યું છે. બોલો બોલો. મારું નામ નહીં આપતા? અરે તું તો સેમ્પલ છે, અમારે તો મોડેલ જોઈએ છે. હું સેમ્પલ છું, હું આઈટમ છું, તમારા બધાના પગોની લાત ખાનારો ફૂટબોલ છું. ભાઈ કેમ તમે અચાનક બાલાજીની ટીવી સિરિયલ ની વેમ્પ ની જેમ ત્રાગા કરવા માંડ્યા? બેસો ને શાંતિથી. આ ફોજી તમે નામ બોલો. એ હું શું કહું છું, આપણે કરીના સાથે શેફને બોલાવી લઈએ તો. અરે કરીના શેફ સાથે તો બહુ મજા પડી જાય ને, બે જણા અમે એકલા એકલા બધું કરે. આ તો આપણે બેને સાથે લઈશું એટલે બિચારા ગરીબ આપણને દુહા દેશે. એ ગરીબ બિચારાની માસી, તને શું લાગે છે કરીના તારા કપડા પહેરવા તૈયાર થશે? કરીના નહીં થાય તો બેની માં બબીતા થશે. હા, બબીતા માટે આપણે લાર્જ સાઈઝ બનાવી દઈશું. અરે પણ ઊંચું પૂછવામાં આપણા બાપાનું જાય છે શું? એ તને ખબર છે માધુરીએ અમેરિકામાં લગ્ન શું કામ કર્યા? કારણ કે ઇન્ડિયામાં કોઈએ પૂછ્યું જ નહીં કે હમ આપકે હે કોણ. જો પૂછ્યું હોત તો પેલા નેને ને એને નાના કરી નાખી હોત. નેને કરી નાખી હોત. અરે બંધ કરો આ બધું. ત્યારે શું? હા હા, બોલાવો બોલાવો, કરીનાને બોલાવો, સેફને બોલાવો, એટલે તમને લોકોને પણ તમારી ઓકાતની ખબર પડે. સલુ, માણસ થાક્યો પાક્યો ફોરેનથી ઘરે આવ્યો હોય એને ચા પાણીનું પૂછવાને બદલે રોજ નવા નવા ઝટકા આપે છે. એક્સક્યુઝ મી મિસ્ટર હસબન્ડ. હે? તમારી બેગ ઉપર લઈ જાઓ ને જોડે. હે? આઈ એમ શ્યોર બેગમાં મારા માટે તમે કે લાવ્યા જ નહીં હોવ. ના, આ વખતે કંઈ નથી લાવ્યો, પણ બીજી વખતે જઈશ એટલે જરૂર લેતો આવીશ. હે? શું? ચાબુક. ગુડ બોય. ગુડ
બોય કે છે પાછી અ ગુડ બોય જે દિવસે બેડ બોય બનશે ને એ દિવસે લાઈફ બોયની જેમ ધોઈ નાખશે. નોનસેન્સ ગમારના ગમાર. એ શું કરવું મારે, આ લોકોનું તો કંટાળી ગયો છું. બેન કેટરીના બેનનો નંબર શોધું. હવે રેવા દેને, કેટરીનાનું શોધવા આવે. આમની કાળી જીપ છે આપણી, એની કેટરીનાની ના જ આવશે રેવા. એ કાળી જીપ પરથી યાદ આવ્યું, અમારા ગામમાં એકવાર ગજબ પ્રસંગ થઈ ગયેલો. એ ગામનો એક છોકરો હતો ને, એ કઈ પણ બોલે ને એ થઈ જાય કાળી જીપનો માણસ. એટલે મગન જતો, એ મગનને કે, એ મગન તું હમણાં પડી જશે. મગન પડી જાય. છગનને કે, તને મારી તારા માથામાંથી લોહી નીકળશે. એના માથામાંથી લાલ પાણી નીકળી જાય. શું વાત કરો છો? આખા ગામમાં હો આ હો થઈ ગઈ. બધાએ છોકરાના પાપા પાસે સરઘસ કાઢીને ગયા ને કીધું, આ તમારા છોકરાને સમજાવો, કાળી જબાનનો છે, જે બોલે એ જ થાય છે. બાપાએ તો છોકરાને જે માર્યો છે, જે માર્યો છે, જે માર્યો છે. માર ખાતા ખાતા છોકરો બોલ્યો, હે ભગવાન મારો બાપ મરી જાય. બાજુવાળો મરી ગયો. અરે સાંભળો સાંભળો, બાજુવાળા પરથી મને એક વાત યાદ આવી છે. આ આપણા ઓલા પમ્મી બેન છે ને, એમના ઘરે કોક મહેમાન આવ્યું છે. એકદમ હિરોઈન જેવી મોડેલ છે. એટલે પેલી ચમક છેલ્લો પમી નથી આવી છે? તો એક કામ કરીએ. શું લાગે છે, શું લાગે છે? એકદમ જૂના જમાનાની મુમતાઝ લાગે છે. અરે મુમતાઝ લાગે. આપણે બોલાવી ને પમી. બોલાવી. ચાલો ચાલો પમીને બોલાવી. એ પમી, એ પમી બેન, પમી જી, ઓ પમી, એ પમી બેન, ઇધર આવો. અમારા હો આવો. વર્ક વર્ક. એ પમી, અમે પમી. અરે એ જંગલી તુફાન ટાયર પંક્ચર, આ શું માંડ્યું છે તમે લોકોએ? પમ્મી બેનને બોલાવતા હતા. અરે પણ આ રીતે? અરે આ સભ્ય માણસોની સોસાયટી છે, શું ભુલેશ્વરના ફેરિયાની જેમ શરૂ થઈ ગયા છો? ઇધર ઇધર ઇધર, કભી ખુશી કભી ગમ, માલ જ્યાદા દામ કામ, ઇધર ઇધર. વાહ વાહ વાહ, અસલ અવાજ કાઢો છે લોકોની જેમ તમે. Mr. Patel, what happened? Everything is all right. You mean to say, let's sit and talk, right? Yes. No. Sure, no. You say yes, bolo, and no. No, dub in between. Two ladies talking. તમે બોલો. હા, તમારે જે પણ કઈ કેવું હોય એ જલ્દી કહો. આઈ મીન હરી હરી હરિયમ હરી હરિયમ હરી હરિયમ હરી નથી હરી નથી એમ કે છે કે હું તમારે જે કેવું હોય જલ્દીથી કહો. એ જલ્દીમાં છે, ઉતાવળમાં છે. યા, જે કહેવાનું એ જલ્દી કહો. આઈ મીન હરી, પ્લીઝ કમ ટુ ધ પોઈન્ટ. અચ્છા અચ્છા, પિકનિક પોઈન્ટ. અમે લોકો કાર્નિવલમાં હતા ત્યારે બહુ પિકનિક પોઈન્ટ માં જતા. મણી મણી મણી, પિકનિક પોઈન્ટ નહીં, કમ ટુ ધ પોઈન્ટ એટલે મુદ્દાની વાત કરો. મુદ્દા પર આવીએ, આપણે મુદ્દા પર આવીએ. હે, મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં કોક મોડેલ આવી છે. યા, શી ઇઝ માય સિસ્ટર. ઓ, એ મારી બેન છે. એ તમારી બેન છે? હાય 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 હાય, જો તો કરી. એ કેવો ફટાકડો છે ને, આ જુઓ કેવી કોઠી છે. અરે શેના ફટાકડા ફોડો છો, ખરાબ લાગશે ને. ના ના, એટલે હું એમ કહું છું, તમારી સિસ્ટર છે ને પમ્મી બેન, એક તો એકદમ બ્લડી ફૂલ લાગે છે. એમ કે છે કે બ્યુટીફુલ લાગે છે, બ્યુટીફુલ લાગે. યા, થેન્ક્સ. અમારે છે ને, અમારા જે ક્લોથ છે ને મારા, એના માટે અમારે એને મોડેલ તરીકે રાખવી છે. આઈ ડોન્ટ થિંક સો કે મારી બેન તમે ડિઝાઇન કરેલા ક્લોથ્સ માટે મોડલિંગ કરે. કરશે કરશે, જુઓ આવી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી એને મળે ને. આ બીજી વાત શું નહીં મળે મિસ્ટર પટેલ? ઓપોર્ચ્યુનિટી ઓપોર્ચ્યુનિટી એ તકની વાત કરે છે ને. હવે શું લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોડું ધોવા થોડી જવાય. અરે માની જાઓ ને, આપણે 5-25,000 રૂપિયા લેશે. ચાલો ને, એક કામ કરો ને, મને એ જે કપડા બનાવ્યા ને એ પણ ફોટા પાડીને ભલે ઘરે લઈ જાય. તારે ફાઈન છે બધા. ચાલો એક કામ કરને, સુકરના 501 આપી દેને. 501 આટા જવા દે. ચાલો ફાઈ 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 રાખો બસ. મારી બેન મિસ ચંદીગઢ છે.
ચંડીગઢ ક્યાં આવ્યું? ચંડીગઢ નહીં, ચંડીગઢ પંજાબમાં આવ્યું. અચ્છા અચ્છા, તો અમારા ગુજરાતમાં પણ અમારી પાસે છે, પાવાગઢ છે, જૂનાગઢ છે, કેટલા બધા છે આપણે. ઓ માય ગોડ, ધીસ પીપલ ઇઝ ટુ મચ. થેન્ક યુ, થ્રી મચ. થ્રી મચ નહીં મણી, થ્રી મચ નહીં. એમ કે છે કે તમે લોકો વધારે પડતું કરી રહ્યા છો. જો મારી બેન મિસ ચંડીગઢ છે, અહીંયા મિસ ઇન્ડિયાની કોન્ટેસ્ટમાં પાર્ટ લેવા માટે આવી છે. અચ્છા અચ્છા, આઈ ડોન્ટ થિંક સો એ કોઈ મણી કણી ચણી માટે મોડલિંગ કરે. રે પમ્મી બેન, યુ લગામ ટુ જબાન હો, નો નોનસેન્સ ટોકિંગ. વેરી ગુડ, જ્યારથી તમે લોકો અહીંયા આવ્યા છો ત્યારથી નોનસેન્સ એક્ટ કરી શકો છો, સેન્સલેસ ટોક કરી શકો છો, શેમલેસ બિહેવ કરી શકો છો, અને બીજા રિએક્ટ પણ ના કરી શકે. મિસ્ટર પટેલ, પ્લીઝ પહેલા બુઢ્ઢાને મેનર્સનો પાઠ શીખવાડો. એન્ડ યોર વાઇફ, તમારી વાઇફને કોઈ સારા સાયકાટ્રિસ્ટની ટ્રીટમેન્ટ કરાવો. જ્યારથી અહીંયા આવ્યા છે ત્યારથી ગાંડા જેવા વર્તન કરે છે, ગાંડા કાઢે છે. હા લો બોલો, બધા નીકળ્યા છે. કે છે મારી બહેનની લાઈફ બનાવી નાખશે. અરે મારી બહેન કાલની મિસ ઇન્ડિયા છે, પરમ દિવસે મિસ વર્લ્ડ બનશે. એને પોતાની લાઈફ બનાવવા માટે તમારા જેવી મિસિસ મનબુદ્ધિની કોઈ જરૂર નથી. યુ અન્ડરસ્ટેન્ડ? યુ ઓલ બેટર અન્ડરસ્ટેન્ડ ધેટ. હા, નીકળ્યા છે મારી બહેનની લાઈફ બનાવવા. કપડા સીવતા સીવતા જીભ પણ સીવાઈ ગઈ. અરે કેટલી વાર કહ્યું છે કે મણી માણસ થા, માણસ થા. અક્કલ ની નકલ વાંદરા કરે, પણ ના, આ કાગડીને તો સુગમ સંગીત ના ક્લાસ ભરીને કોયલ થવું છે. કરી ગઈ ને ઇજ્જત નો ફાલુદા બાજુવાળી. અરે ધોબી નો ગધેડો કૂતરાની ઈર્ષા કરીને માલિક નું મોઢું ચાટવા જાય ને તો મેથી પાક જ ખાય. એટલે આજની વાત પરથી સમજી જજે અને સુધરી જજે, સુધરી જજે મણી, સુધરી જજે. નોનસેન્સ, કમાર કમાર ભેગા થયા છે બધા. શું કરવું આ લોકોનું? અરે બંધ થશે આ બધું. ઓય બેટા, ઓય ચાલ્યા કરે, સંસાર બનાવવા જઈએ તો ક્યારેક ખુલીએ થઈ જાય. સંસાર છે, ચાલ્યા કરે. તારે શું ચાલ્યા કરે ફોજી, શું ચાલ્યા કરે? દર વખતે મારી જ તો કે મુંધી ફૂટે છે, મારું જ કેમ અપમાન થાય છે? એવું બધું સંભળાવી ગઈ ઓલી પમ્મી મને? અને આના તમારા ભત્રીજાએ પણ ઓછું નથી બોલાય મને? હશે બેન હશે, અજાણી ગલીમાં જઈએ ને તો કૂતરા ભસે ખરા. ઓલી પમ્મી ને તમારી તાકાત નો પરચો નથી ને એટલે ભસી ગઈ. અને જમન ને હડકવાની તને ક્યાં નવાઈ છે? એ જ છે ને, એ જ વાત છે ફુવાજી. આપણું માણસ જ આપણું નથી તો બીજાને આપણે શું કહીએ? પારકાના ફેંકેલા પથ્થરો બહુ બહુ તો લોહી કાઢે, પણ પોતે કાંઈ ફેંકેલા ફૂલો તો લોહીને બાળી નાખતા હોય છે ફુવાજી. આ તમારા મોડર્ન લોકો શું કે, વર બાળીને જીવન સાથી. આમણે તો કોઈ દિવસ મને સાથ નથી આપ્યો. આ તમને ખબર છે, ઓલી મલ્લિકા છે ને બાજુના બંગલામાં રહે છે, એ એર હોસ્ટેલ છે. હે, એનો વર અબજો પતિ છે, છતાંય બૈરીને ઉડવા દે છે અને જાતે એને એરોડ્રોમ પર મૂકવા લેવા જાય છે. અને આ પમ્મી, પમ્મીનો વર તો આખો વખત ગલુડિયાની જેમ પૂંછડી પટપટાવતો હોય છે એની પાછળ. મારો જ વર આખો વખત મને ડાઘિયાની જેમ વડકા ભરે છે. એની ફૈબા પર પડ્યો છે, એની ફૈબા એ આવી જતી બેટા. ના ના ફુવાજી, એ જે હમણાં આજે શેઠ સાહેબ બનીને ફરી રહ્યા છે એમાં આ નોકરાણીએ ઓછા બે ત્રણ નથી કર્યા, તમને ખબર છે. મલાડની ચાલમાં હંસરાજભાઈ ને ત્યાં એ હીરા ઘસવાની ફેક્ટરીમાં કામ કરતા હતા, લુંગી ગંજી પહેરીને ઉસળ પાઉ ખાઈને જિંદગી જીવી રહ્યા હતા. ત્યારે મેં મારા બાપના લાવેલા ઘરેણા દાગીના બધું વેચીને આ નવું કારખાનું એમણે શરૂ કર્યું મારે કારણે. હીરાની લે વેચ કરતા હતા કારખાનામાં એમના, ત્યાં હીરાનું પડીકું ચોરાઈ ગયું. ત્યારે મેં રાતો રાત બેસીને લોકોના કપડા સીવીને રફુ કરીને થીંગડા મારીને કરજું ઉતારવામાં ઓછી કમર નથી કસી મેં. હું ક્યાં બધી વાતથી અજાણ છું, પણ દીકરા આપણે કરેલા ઉપકારોને આપણે જ આપણા મોઢે બોલી એની કિંમત શું કરવા ઓછી કરવી? હું જાણું છું કે જમનને આ બધી ખબર નથી, પણ જમનનો ઈશ્વર તો જાણે છે ને કે તેને માટે શું શું કર્યું છે.
તો તમારા ઈશ્વર એમને એમની બૈરીની કિંમત કરવાની સદબુદ્ધિ કેમ નથી આપતા ફુવાજી? તમને ખબર છે આજે કીટી પાલતી હતી ઓલી રસનાના ઘરે, બધાને પૂછવામાં આવ્યું કે તમારો ફેવરિટ હીરો કોણ છે? કોઈ સલમાન કે કોઈ શાહિદ કે કોઈ આપણે રણબીર કપૂર કે બધા અલગ અલગ નામ પર. અને મેં કહ્યું મારો ફેવરિટ હીરો જમન પટેલ છે, જમન પટેલ. હું એમને હીરો સમજુ છું ફુવાજી, અને એ મને જીરો સમજે કેમ ચાલે? શું કરીએ, આના સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી ને. અરે ફુવાજી, રસ્તામાં પડેલા પથ્થરો પર પણ જ્યારે પ્રભુની કૃપા થતી હોય છે ત્યારે એ પથ્થરો મંદિરમાં દેવ બની જતા હોય છે. હું તો માણસ છું, મારું નસીબ કેમ પલટો નથી ખાતો? ખાશે બેન, ખાશે, તમારું નસીબ પણ પલટો ખાશે. ના, ખાશે નહીં. નસીબને હવે મારે પલટો ખવડાવવો પડશે. બહુ થયું, આટલું અપમાન સહન કર્યા પછી એમ થાય છે બહુ, હવે આ નાના નાના કૂદકા બહુ મારી લીધા, હવે મોટી છલાંગ મારવી છે. ઇસ પાર યા ધેટ પાર યા ફિર આર પાર. રાતના 10 વાગી ગયા. ના રે ના, 10 નથી વાગ્યા, 10 ને 13 થઈ. ચૂપ રહો ને યાર, તમે કઈ જાતના માણસ છો? તમે શું ખાઈને જણાય તમારી માએ તમે? સાલું શોક સભામાં કોમેડી કરે ને એવું કેરેક્ટર પેદા કર્યું છે. આ તો સારું જ છે ને, તારા જેવું નથી. અઠવાડિયાથી પેટ સાફ ના આવે એવું મોઢું કરીને ફર્યા કરે. ખરેખર કોઈ શાયરે સાચું જ કહ્યું છે, યા તો દીવાના હશે યા તો તું જીસે તૌફીક દે. લખીને આપું આવ્યો છે ત્યારથી 2 કલાકથી 200 વાર એકનો એક સવાલ પૂછ્યા કરે છે. અરે પણ કઈક તો અંદાજો આપ્યો હશે ને, કઈક તો કહ્યું હશે, તમે યાદ કરો તમે. હા, યાદ આવ્યું. કદાચ રેલવે પ્લેટફોર્મ પરથી રેલવે ટ્રેક પર અથવા નરીમાન પોઈન્ટ પરથી સમુદ્રમાં. આજ તો જાન છૂટે. એ ખબરદાર છે, એક અડબોદ મારીશ ને દાતરા બધા પેટમાં ઘૂસી જશે. ખબરદાર છે, મારી વહુ માટે કાંઈ નહીં બોલવાનું. હા, મારી વહુ 100 વર્ષ જીવશે. હા, અને 100 વર્ષ સુધી મારું લોહી પીશે. કયું ડાકણનું નામ લીધું ને ડાકણ હાજર. એ ચૂપ રે ને બાબરા ભૂત. ભાભી ક્યાં જતા રહ્યા હતા? શેઠ તમારી ચિંતામાં અડધા થઈ ગયા. રહેવા દે ચિમન, હું પૂરી થઈ જાઉં ને તો આ અડધા થાય એમાં નથી. ના 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 ના, ઓ બેટા, તમે ગયા ને ત્યારથી ટેન્શનમાં હતા. પેટ કેટલી બાધાઓ રાખી, સિદ્ધિ વિનાયક ઉગાડા પગે જવાની, હા તિરુપતિ જઈને ટકલું કરાવવાની. અરે આ બધી બાધાઓ મેં ક્યારે રાખી હતી? બાધાઓ મેં રાખી છે, પણ પૂરી તો તારે જ કરવી પડશે ને. હે ભગવાન, ક્યારેક ક્યારેક મને થાય છે કે આ ડોસો માણસ નહીં પણ ડ્રેક્યુલા છે. ડ્રેક્યુલા મારું લોહી પીવાના 1001 રસ્તા એની પાસે હોય છે. અને તમે તમે શ્રીમતીજી, તમે ક્યાં? તમારે ઘર બહાર છે કે નહીં? ક્યાં ભટકો છો રાતના 12 વાગ્યા સુધી? હા, ક્યાં ગઈ હતી? સલાહ લેવા ગઈ હતી. સલાહ? સલાહ શેની? આને છૂટાછેડા આપવાની? નહીં આપતી બેટા, આને છૂટાછેડા નહીં આપતી. તું આને છૂટાછેડા આપશે તો આની હાલત તો પતંગ વિનાના પૂંછડી જેવી હશે. ચિંતા નહીં કરો ફુવાજી, આમને તો હું 7 જન્મ સુધી નહીં છોડું. હે ભગવાન, મારો આ 7મો જન્મ રાખજે. આવતા જન્મે છે ને ગધેડો બનાવજે, પણ આનો વર નહીં બનાવતો. ભગવાન એકનો એક જન્મ વારે વારે નથી આપતા ગધેડા. તમે ચૂપ રહો ને, હું એ કોના મોઢે લાગુ છું? અને ક્યાં ગઈ હતી બોલ? હા, પાંડુ ધંડુ કોચિંગ ક્લાસ ની મારી અંગ્રેજીની ટીચર પાસે. કેમ? સલાહ લેવા ગઈ હતી. અમ્મી ની ઈટ નો જવાબ પથ્થર થી કેવી રીતે આપી શકું એ પૂછવા. એટલે બપોરે જેટલું મેં લેક્ચર જાળ્યું એટલે ભેંસ આગળ ભાગવત બરાબર. તું સુધરવાનું શું લઈશ? તમારો સાથ. તમે પણ મારી સાથે બગડી જાઓ ને ડિયરજી. કે છે પાછી,
તારી સાથે લગ્ન કરીને મેં મારો આખો ભાવ તો બગાડ્યો જ છે. એ એવું તો મણી એ કેવું જોઈએ, તને ખબર છે મણી સાથે તારા લગ્ન થયા ત્યારે આખું ગામ શું કહેતું હતું? અજબ તેરી કુદરત, ગજબ તેરા ખેલ, આશિષ સેન કો મિલ ગઈ સુષ્મિતા સે. સાચી વાત છે ફુવાજી, ઓલી કહેવત છે ને, કાગડો હંમેશા દૈથ્રુને જ લઈ જાય. એ ચૂપ રે શાહુડી, અને એ મને કે આ શું શું નવું સર્કસ ઊભું કર્યું છે તે? નહીં, એને કઈ નહીં કહેતી, તારા સર્કસ વિશે એને કઈ નહીં કહેતી. સર્કસ પરથી મને મારી એક વાત યાદ આવી ગઈ. એક વાર છે ને હું સર્કસ જોવા ગયો હતો, તો સર્કસ જોવા ગયો ને તો સી પાંજરામાંથી બહાર આવી ગયો, બધા દોડાદોડ કરવા માંડ્યા, ગભરાઈ ગયા. હું એમને એમ બેઠો તો શાંતિથી. શું વાત કરો છો ફુવાજી, તમને સિંહ ની બીક નું લાગી? ના રે ના, કારણ કે હું સિંહ ના પાંજરામાં જઈને બેઠો હતો. ચૂપ રહો ને, શું ખોટે ખોટી ફેંકા ફેંક કરો છો? ને તું કહેતો કે આ શું નવું તરકટ ઊભું કર્યું છે? નહીં કહેતી, નહીં કહેતી મણી, નહીં કહેતી. મને કાનમાં કે, મને કાનમાં કે. નેપોલિયન માધર પાટે કહ્યું છે, નથિંગ ઇઝ અશક્ય ઇન ધીસ એશલ વર્લ્ડ. આ એશલ વર્લ્ડ તો સમજાયું, બાકી કઈ ના સમજાયું. નેપોલિયને કીધું છે કે અશક્ય માંથી અકાઢી નાખો એટલે શક્ય થઈ જાય. હા, અને એ જ અશક્ય કામ કરવા માટે અને શક્યમાંથી અભૂસવા માટે મારે તમારા આશીર્વાદ જોઈએ છે, તમારો થોડો સાથ જોઈએ છે, અને માથે તમારો હાથ જોઈએ છે. પછી જુઓ, જુઓ તમે આ તમારી પત્ની શું કરી બતાવે છે. આ ટાટલું તો કરી બતાવ્યું છે મને, ભવાઈ તો આખી દેખાડી છે, હવે શું કરી બતાડવાની હતી તું? અરે જોજો ને, તમે મમ્મીની બેન મિસ ઇન્ડિયા બનવા જઈ રહી છે ને, તો હું મિસિસ વર્લ્ડ ના કોમ્પિટિશન માં એપ્લિકેશન ફોર્મ આપીને આવી છું. શું? યસ, મમ્મી ની બેન મિસ ઇન્ડિયા બને ના બને, આ તમારી મિસિસ મિસિસ વર્લ્ડ થઈ ને રહેશે. નહીં. યસ યસ યસ. ઓહો, ઘરના દરવાજા તો બંધ કરવાનો રિવાજ જ નથી રાખ્યો, શું થશે? મણી ડાર્લી, મણી બેબી, વે ક્યાં છે? શું 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 કરો છો તમે? દારૂ પીને આવ્યો? દારૂ? હે, શું પીધું? વોડકા? એ ફુવાજી, હું તમને શું પીધેલો લાગું છું કે? અરે ભાઈ, તારા લગ્ન ને 13 વર્ષ થયા, 13 વર્ષમાં મણીને આટલા પ્રેમથી બોલાવતા મેં તને પહેલી વાર જોયો. બોલો, એક પતિ પોતાની પત્નીને પ્રેમથી બોલાવે એમાં તમને કઈ તકલીફ? ના ના, તારી પોતાની પત્ની શું, બાજુવાળી પત્નીને પ્રેમથી બોલાવતો એ મને શું તકલીફ છે? આ બાજુવાળા પરથી યાદ આવ્યું, પેલા આપણે કમ્પાઉન્ડમાં અંદર મારે કઈ સાંભળવું નથી. મારા સોગન સાંભળ, મારા સોગન છે. આપણે એમ કહીએ, આપણો કમ્પાઉન્ડમાં એન્ટર થઈને એમ ડાબી બાજુ ઓળી ને એક સરદારજી રહે છે, ખબર છે? એ સરદારજીની પત્ની છે ને, કોઈક એના ફ્રેન્ડ સાથે પિક્ચર જોવા જતી હતી, એટલે મેં તરત સરદારજીને કીધું, ઓ સરદારજી જરા ફેમ એટલે મેં જાકે દેખો, તમારી બીવી તમારે દોસ્તાર કે સાથે પિક્ચર દેખતી હે. સરદારજી તો ભાગ્યો ભાગ્યો ભાગ્યો, દોડીને પાછો મારી પાસે આવ્યો અને મારા પર ભડક્યો. મને કે કા કા કા, એ ઉંમર મેં તું મજાક કરતા હે, અચ્છા લગતા હે, વો મેરી બીવી કે સાથ થા, વો મેરા દોસ્ત નહીં થા. શું કર્યા છો, કઈ પણ જોક બોલ્યા કરો છો? ચૂપ રહો, તમે ક્યારે સુધરવાના નથી. મણી મણી ડાર્લિંગ, ડાર્લિંગ ક્યાં છે તું? કોને કોણ ઘુસ ગયા ઘર મેં? માં બેન નહીં હે ક્યા? તાર કી બેરી કો ડાર્લિંગ બોલતા હે? લા લા, અભી તેરે કો મિર્ચી ડાલતી હું તેરે મુંહ કે અંદર, કિધર ગયા? કોણ ગયે કિધર હે? મણી 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 શું કરે છે? હું છું. ના હોય, તમે છો? હયા તે આટલા પ્રેમથી બોલાવાય મને, તો એમ કે કોઈ રોડ સાઈડ રોમિયો ઘુસી ગયો છે ઘરની અંદર. તો કેમ અચાનક? હા, આમ તો કારેલાના રસના કોગળા કરતા કરતા વાત કરો છો, આજે કેમ આમ મીઠા મધની જેમ બોલવા લાગ્યા? એટલે હું હમેશા કારેલાના રસ પીધેલો હોય એવા એવી રીતે બોલતો હોઉં છું. હા, એવી રીતે જ બોલતો હોય છે. આ તો તને સારું લગાડવા આટલું બોલી, બાકી હકીકતમાં તો તારી જીભ એટલે કડવું કડી આટા કરતા એ કડવી છે. ફુવાજી ફુવાજી, પતિ પત્ની બંને વાતો કરતા હોય ત્યારે વચ્ચે ડબ ડબ ના કરાય. જાઓ, જઈને તમારા રૂમમાં બેસો. પણ મારે બહાર જવું હોય તો? તો બહાર જાઓ. ભલે ભલે. બચકે રે ના રે બાબા, બચકે રે ના રે.
રાવણ સાધુ બનકે આયા બચકે રહેનારે બચકે રહેનારે બાબા બચકે કે બાઉ ગાવા લાગ્યા હે ખબર નહીં કઈ પણ ગાય છે ને મણે મણે હું શું કહેતો તો બોલજો તારા માટે શું લાવ્યો હોઈશ ચાબુક શું હા લાસ્ટ ટાઈમ ટોલ્ડ મી ના ચાબુક લઈને આવશો એ તો જરા ગુસ્સામાં બોલી ગયેલો તમે ગુસ્સામાં બોલાતા લે હું તો મજાક સમજીતી અરે તું જે સમજે એ બધું સાચું સમજે છે તારા જેવી સમજુ સ્ત્રી મેં આજ દિન સુધી નથી જોઈ કેમ આમ પ્રેમથી વાત કરો છો સાચું કહું મને ઉલ્લુ બનાવી રહ્યા છો ને તમે મણી હું તને શું કામ ઉલ્લુ બનાવું હા અરે તારા સિવાય મારું બીજું કોણ છે જેના માટે હું 20 લાખ રૂપિયાનો હાર લઈ આવું હા જો 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 તમારી ઈચ્છા છે કે હું 20 લાખ નો હાર પહેરીને બહાર જાઉં અને ગુંડાઓ આવીને મને લૂંટી જાય મને લઈ જાય એટલે તમે મને આવું બધું હાય હાય પટેલ તમે તો કેટલા કપટી નીકળ્યા પટેલ કપટી ગુંડાઓના ભોગ લાગ્યા છે કે તને ઉપાડી જાય મણી હું છે ને હું ઘણા ટાઈમથી વિચારતો હતો કે હું તારા માટે કંઈક લઈ આવું કંઈક લઈ આવું તો આ વખતે હાર લઈ આવ્યો તારા માટે હું થેન્ક યુ વેરી મચ 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 હા મારે છે ને મિસિસ વર્લ્ડ કોમ્પિટિશનમાં ઇન્ડિયન ડ્રેસ જે છે ને એની સાથે પહેરવા માટે કાંઈ નહોતું હારમાં એટલું ફાઇન લાગીશ હું તો જીતી જઈશ મને હું શું કહું છું કે આ મિસિસ વર્લ્ડની કોમ્પિટિશનમાં બધું જવાનું તો રહેવા દે ને અરે આવા તો હું તને 10 ઘરેણા લઈ આપીશ અને અમેરિકા ફરવા પણ લઈ જઈશ મનની વાત હોઠ પર આવી હાર અપાવીને મને હાર ખવડાવવાના ચક્કરમાં છે મિસ્ટર પટેલ અરે તમે શું મને અમેરિકા લઈ જવાના હું આ મિસિસ વર્લ્ડ ની કોમ્પિટિશન જીતીશ હું જ તમને લઈ જઈશ અમેરિકા આફ્રિકા ગોલકોન્ડા ઇથિયોપિયા જો મણી ત્યાં મિસિસ કોમ્પિટિશન નો તાઇફો બંધ નથી કર્યો ને તો તો શું કરી લેશો શું કરી લેશો તું તું મારી સામે બોલે છે મારી સામે હા હું ખાલી બોલતી નથી ના બાજુવાળાઓ બધા પોતાના વરોને મારે પણ છે ના ના ચાલે આ બધું હાઈ સોસાયટીમાં ચાલે જ બધું મારા મારી ભોગ લાગ્યા મારા કે હું તને હાઈ સોસાયટીમાં લઈ આવ્યો જો મણે હું તારો પતિ છું આજે ખબર પડી તમે મારો પતિ છો હાઉ ડુ યુ ડુ મિસ્ટર પતિ ડુ 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 જો જો મણે હું જરા પણ મજાકના મૂડમાં નથી હું સિરિયસલી તારી સાથે વાત કરી રહ્યો છું જો મણે સમજ આ તારી લાઈન નથી આ તું ખોટી ગલીમાં જઈ રહી છે મિસિસ વર્લ્ડ બનવાનું સપનું તું છોડી દે ને તો એવી પડીશ ને કે કોઈ દિવસ ઊભી નહીં થઈ શકે તો પડવાના બીકે આપણે પગલું પણ ન ભરીએ તો તો દુનિયાનો કોઈ પણ બાળક ચાલતા શીખી ન શકે બરાબર છે બરાબર છે પણ આ કોમ્પિટિશનમાં ભાગ લેવો ને એટલે તલવારની ધાર પર ચાલવા જેવું કામ છે સામે પૂર તરવાનું કામ છે તોફાન સાથે ટક્કર લેવાનું કામ છે હા તો તોફાનોના બીકે આપણે દીવો પ્રગટવાનો પ્રયત્ન પણ ન કરીએ એવું કોણે કહ્યું છે પટેલ હું તમારી લાગણી સમજું છું આજે ચાલો હું તમને એક સરસ વાર્તા કહું હા બેસો બેસો મારી વાર્તા સાંભળો તમને કઈ શીખવા મળશે આટલી વાટ લગાડ્યા પછી આ મને વાર્તા સંભળાવશે ના જુઓ બે છે ને બે બીજ હતા બીજ ખબર છે ને તમે ઇંગ્લિશમાં શું કહો એને શીડ શીડ તો જમીનના અંદર બે બીજ પડ્યા હતા એમાં એક બીજ મારા જેવું એકદમ માથા ફરેલ ઊંધી ખોપડી એણે બીજા બીજને કહ્યું એ ચાલ ને આપણા શું અહીંયા નીચે પડ્યા છે ધરતીના ખૂણામાં અંદર આપણે ચાલ ને આપણે બહાર ફૂટી નીકળીએ સરસ છોડ બનીએ વટવૃક્ષ બની જઈએ મોટા સૂર્યનો પ્રતાપ લઈએ હવાની મદદ લઈએ અને બની જઈએ મોટા બીજું બીજ બી કણ એ કે ના મારે નથી આવું બહાર ભૈસાબ હું બહાર ફૂટું અને કોઈ આવીને મને કચડી નાખે તો લીલો છોડ બનું અને કોઈ આવીને બકરી આવીને મને ખાઈ જાય તો મોટું વૃક્ષ વૃક્ષ બનીએ અને પછી હવાનો ઝોકો આવે આપણને ઉખેડી નાખે તો રેવા દે ના બાબા ના આપણે તો અહીંયા સલામત છીએ સારા છીએ ધરતીના અંધકારમાં પણ મારા જેવું જે બીજ હતું એણે હિંમત કરી નીકળી ગયું બીજ બહાર નીકળ્યું આહા હા લીલું છોડ બન્યું અને 2 વર્ષમાં તો પાંગરીને મોટું વટ વૃક્ષ બની ગયું અને બીજું બીજ જે પડ્યું તું નીચે ધરતીના અંદર ગોદમાં એક દિવસ ક્યાંકથી એક મરઘી આવી ખોતરતા ખોતરતા જમીનને એણે આ બીજને ખોદી કાઢ્યું અને બીજને મોઢામાં નાખીને ખાઈ ગઈ સમજ્યા મિસ્ટર પટેલ
આપણે જો મોટા થવું હોય તો ધરતીની સલામત ગોદને છોડવી પડે, સૂર્યનો પ્રતાપ લેવો પડે, તોફાનો સાથે લડવાની તૈયારી રાખવી પડે, અને એ તૈયારી તમારી મણીમાં છે. હારવું મને મંજૂર છે, પણ પાછળ વળવા મને મંજૂર નથી. ભુવાજી કઈ વાંચો છો? ના રે ના, ચોપડીમાં મોડું ઘાલીને ચણા ખાઉં છું. અરે માણસ કોઈ વાંચતું હોય તો ચોપડીમાં મોડું ઘાલે ને. પણ ભુવાજી, આ ઉધય પણ ના ખાય એટલી જૂની ચોપડીમાં શું વાંચો છો તમે? અરે આ મણી મિસિસ વર્લ્ડની કોમ્પિટિશનમાં ભાગ લેવાની છે ને, એટલે ના કાયાકલ્પ માટે રામબાણ ઈલાજ શોધી રહ્યો છું. મણી, ઓ મણી. એટલે આવ્યો, તને ખબર છે આ જમન અને બિલાડીમાં શું કોમન છે? શું? બિલાડી મ્યાઉ મ્યાઉ કરે અને જમન મણી મણી કરે. ચૂપ રહો ને યાર, એ મણી સાંભળે છે કે બેરી થઈ ગઈ છે? તુમને પુકારા ઓર હમ ચલે આઈ, જાન તેલી પર લે આઈ રે. ગોરજા, હું છું યોર્સ ફેથફુલી મણી પટેલ. વેશ કાકડી. અરે બંધ કર તારું આ ફેથફુલી થેન્કિંગ બધું. કેમ આ બધા શું વેશ કાઢ્યા છે તે? હા, મિસિસ વર્લ્ડ બનતા બનતા રામસેની હોરર ફિલ્મની હિરોઈન બની ગઈ કે શું? ના વે, ચહેરો ચમકાવવા માટે કાળીજીરીનો લેપ લગાડ્યો છે. કાળીજીરી? કાળીજીરીનો લેપ લગાડવાની શું જરૂર હતી? બૂટ પોલિશ જ લગાડવી હતી ને. ના ના, એ ખતરો તારા પર કરશું. આ નુસ્કો તો મેં જ બહુને આપ્યો છે. એ ફુવાજી, તમે છે ને એક કામ કરો, અહીંથી કાશ્મીર જાઓ અને ત્યાં જઈને ત્યાંના આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં છે ને તમારી કલા દેખાડો. મારા ઘરમાં નીત નવા નુસ્ખા શેના દેખાડ્યા કરો છો? ને તું અંદર જા અને મોઢું ધો, નહીં તો ફોલ્લા બોલ્લા થઈ જશે. વાંદરીને ગળ પછોડિયા થયો ને એવી લાગે છે આખી. થેન્ક યુ. આ શું નવું કરીને ગઈ? અરે મણી મિસિસ વર્લ્ડ બનશે તો ત્યાં પ્રેક્ષકોનું અભિવાદન લેવા અને કેટવોક કરવાની પ્રેક્ટિસ કરી રહી છે. હે ભગવાન, મેં ગયા જન્મમાં કોઈ મોટું મહાપાપ કર્યું હશે ને એટલે આ બધી પ્રજા મારા ઘરે ભેગી થઈ છે. શક્ય છે. એ શક્ય ની પૂંછડી, અંદર જાને મારા માટે જમવાનું લઈ આવ. જો હુકમ મેરે આકા. હે, આ શું નવું કરીને ગયો આ પણ? મને લાગે છે ગઈકાલે સપનામાં અલ્લાદીન કા ચિરાગ કા હાતિમ તાઈ જોઈ હશે, એટલે અરેબિયન નાઇટ્સ ના મૂડમાં છે. સલાન, એક દિવસ લાત મારીને કાઢી મૂકીશ. હા પણ એને કાઢી મૂકે પહેલા વાસણ કપડાં ધોતા શીખી જજે. શું જોવાજી તમે પણ. દસ્તરખવાન તૈયાર હે મેરે આકા. કયો ખાન? દસ્તરખવાન. હે, એ આ શું બકરીનો ચારો લઈ આવ્યો છે તે? જમવાનું નથી બનાવ્યું મારા માટે? ના, એમાં એવું છે કે મણી હવે મિસિસ વર્લ્ડની તૈયારી કરી રહી છે એટલે ડાયટિંગ બાયટિંગ કરવાનું, એટલે હવેથી આ જ ખોરાક ખાશે. એટલે મેં જ એને હુકમ કર્યો છે કે જો આપણે સારું સારું ખાઈએ તો મણીનું મન ન લલચાય, એટલે મેં કહ્યું છે આજ પછી મણી જે ખાશે એ જ ઘરના બાકીના બધા લોકો ખાશે. અરે હા રે, આમાં આજે સાંજે તો બહુ સોલિડ પ્રોગ્રામ છે. બાફેલા મગનો. બોલો, બાફેલા મગનો પ્રોગ્રામ તો એવી રીતે બોલે છે કે જાણે તાજમાં જમવા જવાનું હોય. એ ફુવાજી, ફુવાજી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ મણીના વાંદર વેડામાં છે ને સુગ્રીવ બનીને સાથ નહીં આપો. અરે આ વજન ઉતારવું ને કાયાકલ્પ કરવીને એના માટે પ્રોફેશનલ માણસો હોય છે. આ બધા ઊંટ વૈદા નહીં કરો તમે, નહીં તો ક્યાંકથી ઉલમાથી ચૂરમા પડવા જેવું થશે. શાબાશ બેટા, શાબાશ. આટલા વર્ષે તે મણી માટેની લાગણી પહેલી વાર તે વ્યક્ત કરી. બેટા, અત્યાર સુધી હું પણ એમ જ માનતો હતો કે મણી માટે કોઈ પ્રોફેશનલ માણસ રાખવો જોઈએ, પણ હવે તારું ગ્રીન સિગ્નલ આવી ગયું છે એટલે હવે મણીને રોકે અને ભગવાન ઠોકે, હવે તો કામે લાગવું જ પડશે. કયું કામ? હેલો, આ વંદના લુથરા? લુથરા? અરે લુથરા હોય કે લોથરા હોય, વંદના હોય ના. હા વંદના, ઓ તમારા આઈટમે ના આવો જાહેર ખબર અમને છાપા મેં વાંચ્યા. છાપા? અરે તું છાપા નહીં સમજતી હે. અરે ઓ જિસમે સબ જાહેર ખબર આતા હે ના, કાશ્મીર મેં બોમ્બ ફટા, પાર્લામેન્ટ સે સબ ભાગ ગયા, તોફાન કિયા. અચ્છા અચ્છા, તુમ લોગ ઉસકો ન્યૂઝપેપર બોલતા હે? હા તો ન્યૂઝપેપર. હા હા, હમને પડા વો ક્યા હે, હમારી વહુ કો હે ના, વો સબ કરને કા હે, ટ્રીટમેન્ટ કરને કા હે, ઉસકા વજન ઘટાને કા હે. કિતના કિતના, મને અભી તો લગભગ દેખો ના વો
15 કિલો તો ઘટાના ही પડેગા. આ વો કે અભી દૂધી જૈસી દિખતી હે ના, ભીંડી જૈસી દિખની ચાહીએ. હે જાયગા, આ તો ઉસકો ભેજ દેતે હે. ઓકે ચાલો ચાલો, એક કામ તો થઈ ગયું. હવે કપડા માટે આપણે લીના દરુને સોંપી દીધું છે, એરોબિક માટે પમીને મનાવી લીધી છે, હવે બાકી રહ્યું બ્યુટી ટ્રીટમેન્ટ. ક્યાં ગયો નંબર? બ્યુટી ટ્રીટમેન્ટ, આ બ્યુટી ટ્રીટમેન્ટ. હેલો આજી, આજી અમને સુના તમારા ટ્રીટમેન્ટ બહુ અચ્છા હોતા હે. ક્યા મેં કરાલું? અરે નહીં રે નહીં, એ ઉંમર મેં કરા કે ક્યાં મેં તુમસે શાદી કરું ક્યા? નહીં નહીં નહીં, વો ક્યા હે મેરી વહુ કે લીએ ચાહીએ. હા ટ્રીટમેન્ટ તુમ્હારે પાસ જીતની હે સબ કર લો. હા હા, પૈસે કા ચિંતા મત કરો, ઉસકો બ્યુટીફુલ બના દો. હા હા હા, હો જાયગા ના? ચાલો ઠીક હે ઠીક હે ઠીક હે, ચાલો ચાલો ચાલો. મારું બધું કામ મેં કરી લીધું, હા હવે બાકીનું કામ તારું બચેલું, તારે કરવાનું છે. કયું કામ? કેમ, મેં બ્યુટિશિયન ને કપડા વાળી ને બધાને કહી દીધું ને કામ કરવાનું, તો એ બધાના પૈસા તો તારે જ આપવા પડશે ને. બહુ વધારે ખર્ચો નહીં થાય, ખાલી 5-6 લાખ રૂપિયા જ થશે. 5-6 લાખ રૂપિયા? પમ્મીજી તમે પણ આની સાથે જોડાઈ ગયા છો. કમ ઓન મિસ્ટર પટેલ, હું તમારી બેનને જરા હેલ્પ કરી રહી છું એમનું વજન ઘટાડવા માટે. એની પાસે હું એરોબિક ની પ્રેક્ટિસ કરાવું છું, યુ નો 1 2. એરોબિક? અરે પણ તું તો વજન ઉતારવા માટે VLCC માં જતી હતી ને, આ એરોબિક ક્યાંથી ચાલુ કર્યું? અરે ચારે બાજુથી મારો હોવો જોઈએ, કોઈ પણ વસ્તુ બાકી નહીં રહેવી જોઈએ કસર. અરે તને ખબર છે, 2-3 દિવસ થી હું ને મુણી રોજ સવારે વોક કરવા પણ જઈએ છીએ. કેટલી મજા આવે, અમે લોકો આવી રીતે જઈએ રનિંગ. આ રનિંગ છે, અહીંયાથી છે હાર લિંકિંગ નો. અને આટલું બધું રનિંગ કર્યા પછી એક મીઠાઈ ની દુકાન આવે છે, ત્યાં અમે લોકો 1.5 કિલો રબડી ખાઈએ. વજન ઉતારવા માટે ચાલતા જાય છે ને, ચાલવા જાય છે અને પાછા રબડી ખાઈને આવે છે. આમાં વજન ઘટે નહીં વધે. જો ફ્રેન્ડ છે, જો ફ્રેન્ડ જે તારી લાઈન નથી એમાં સેને ડબાડબ કરે છે? કમ ઓન, અરે બી કરે બી કરે બી કરે બી કરે બી. બુઆજી એને એરોબિક કેવા? બિગ બિગ. કમ ઓન મણી બેન, હવે પ્લીઝ તમે કોન્સન્ટ્રેટ કરો, કોઈની સાથે વાત નહીં કરો, જે સ્ટેપ બતાડું એ પ્રમાણે કરો. સી 1 2. અરે અરે હાય, દરવાજા પર આટલી મોટી નેમ પ્લેટ લાગેલી છે, જમન પટેલ, તો બસ સ્ટેન્ડ પર તો નહીં જ લગાડી હોય ને? એ શ્રીમાન કોની સાચી બાજુડી કરે છે? આ જુઓ ને, કોક હિપ્પી લાગે છે. એ ના હો, અમે લોકો તો છે ને મિસિસ વર્લ્ડ કોમ્પિટિશન ની કમિટી તરફથી આવ્યા છે. હે ને, શું 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 ક્યાંથી આવ્યા છો?
મિસિસ વર્લ્ડ કોમ્પિટિશન ની કમિટી તરફથી. મિસિસ વર્લ્ડ કોમ્પિટિશન ની કમિટી માંથી? પણ શું કામ? મણિબેન ની એન્ટ્રન્સ એક્ઝામ લેવા? હાય હાય, ફોર્મ ભરતી વખતે આવી કોઈ એક્ઝામ બેક્ઝામ ની વાત મને નહોતી કરી. યસ યસ, યુ આર રાઈટ. મેન્શન નોટ. એમાં શું છે ને કે મણિબેન, અમને કોઈ કમ્પ્લેન કરી છે કે તમે મિસિસ વર્લ્ડ કોમ્પિટિશન તો શું, મિસિસ વડાલા કોમ્પિટિશનમાં પણ ભાગ લેવાને લાયક નથી. એને શું? એવું અમે નહીં, કોઈએ કમ્પ્લેન કરી છે. નાલાયક, નીચ, હરામખોર, હિત શત્રુ, જેણે કમ્પ્લેન કરી હશે એના કુલે કૂતરું કરે છે, કૂતરું. અરે પણ મારી સામે જોઈને શું કામ બોલો છો? મેં થોડી કમ્પ્લેન કરી છે. તો અમે ક્યાં એવું બોલીએ છીએ, પણ એ કહેવત છે ને, ચોર કી દાઢી મેં તિનકા. એક્સક્યુઝ મી મણિબેન, તમારે છે ને અમારા અમુક પ્રશ્નના જવાબ આપવા પડશે, હે ને? હા હા, આપીસ આપીસ જવાબ. બેસો ને, હવે ચા પાણી તો કરો. બેસો બેસો, ખાઓ ખાઓ ખાઓ. અમે એમ સમજશું કે મારા બૈરીના શ્રાદ્ધમાં બે કાગડા બહાર ના આવ્યા હતા. શું બોલો છો ફુવાજી? ચૂપ રહે ને કબૂતર. પૂછો પૂછો પૂછો, મણીને જે પૂછવું હોય ફટાફટ પૂછો. પહેલો સવાલ જનરલ નોલેજ નો, ગુરુ નાનક, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ગાંધીજી, આ ત્રણેયમાં શું કોમન છે? સિમ્પલ જવાબ છે, ત્રણેયનો જન્મદિવસ બેંક હોલિડે ના દિવસે આવે છે. મારી જોડે રહી રહીને તમે પણ શીખી ગયા હો, બહુ જ ઇમ્પ્રૂવ થયા છો. શું થયા છો? આ તો તું શું કહેતો તો ચીકી? ચીકી નહીં હો, વિકી. એ વિકી હોય કે ચીકી હોય, પાછળ કી આવે છે ને? ચાલ પૂછ આગલો સવાલ. જો મણિબેન આ કોમ્પિટિશન જીતી જશે તો જગત માટે શું કરશે? હું શું કરીશ? હા હા બોલો ને, શું કરશો? તમને શું કામ કહું? હા તમને કહું એટલે તમે બીજાને કહી દો. એમાં તમે કઈ રીતે પાર્ટ લેશો? બતાડું, બતાવું છું, બેસજો. અરે આ અંદર અંદર શું કામ ગઈ? હમણાં આવે એટલે ખબર. આપકે સામને પૈસો ને જા રહી હૈ સ્વિમિંગ કોસ્ચ્યુમ રાઉન્ડ કે સાથ મેડ ઇન ઇન્ડિયા મણિ પટેલ. થકી ગઈ, તરી તરી ને થકી ગઈ. યે હે સ્વિમિંગ કોસ્ચ્યુમ રાઉન્ડ, બીજો રાઉન્ડ બતાવો, ઇવનિંગ રાઉન્ડ. ના 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 ના, પણ મણિબેન તમે સ્વિમિંગ કોસ્ચ્યુમ રાઉન્ડ માં આવી રીતે ભાગ લેશો? હસતો વળી, ધેન વી આર વેરી સોરી, અમે તમને અમારી એન્ટ્રન્સ એક્ઝામમાં નાપાસ કરીએ. હા, અને અમારી કમિટી તમને હવે આ કોમ્પિટિશનમાં ભાગ પણ લેવા નહીં દે. હે? તમે મને કોમ્પિટિશનમાં ભાગ નહીં લેવા દો? ના, કારણ કે તમે લોકો મને નાપાસ કરી એટલે હું કોમ્પિટિશનમાં ભાગ નહીં લઈ શકું. ચિમન ચિમન, દરવાજો બંધ કર, દરવાજો બંધ કર. આ બેન પકડી લો, ફોજી પકડી લો. મણીને કોમ્પિટિશન માંથી બહાર કરીને હવે મણી તમને લાઈફ માંથી રન આઉટ કરશે, રન આઉટ. અરે બે ખૂન તો પાકા જ છે. આ શું બોલે છે મિસ્ટર પટેલ? એમને શું પૂછો છો? મને પૂછો, મને તમે લોકો મને કોમ્પિટિશનમાંથી આઉટ કરશો, આમને બહુ મજા આવશે, મમ્મી મારી હાંસી ઉડાવશે, આખા જગતની સામે હું મજાકનું પાત્ર બની જઈશ અને મારાથી સહન નહીં થાય એટલે હું મરી જઈશ. હા હું મરી જઈશ, પણ હું છે ને મારા શરીરને આગ લગાડીને મરી જઈશ. હા આજો, અને જ્યારે મારું શરીર બળતું હશે
તારે હું તમને બંનેને જકડી લઈશ અને પછી આપણે ત્રણે સાથે મળીને બળીશું. મણી 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 આ શું 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 ગાંડપણ માંડ્યું છે તે? ગાંડપણ ગાંડપણ સવાર છે મને, ગાંડપણ સવાર છે. હમ તો જલેંગે સનમ, યે દોનો કો ભી જલા કે છોડેંગે. પટેલ અમને કઈ સમજાવો ને. મણીબેન મણીબેન અમને માફ કરી દો, અમે કોઈ એક્ઝામિનર નથી. હા અમને તો મિસ્ટર પટેલે પૈસા દીને તમને પાણીમાં બેસાડવા બોલાવ્યા હતા. કલાકારો પાસે બી ગ્રેડ એક્ટિંગ કરાવીને તમે મને કોમ્પિટિશન માંથી બહાર કાઢશો? અરે તમે જેટલા દિવાળીમાં ફટાકડા નથી ફોડ્યા છે એટલા ભાંડા આ મણીએ ફોડ્યા છે. ચમન પટેલ તમે તમારો દાવ રમી લીધો, હવે જુઓ મણીનો દાવ. વાહ 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 મણી વાહ, તે તો કમાલ કરી નાખી. છાપાઓમાં આવવા માંડી, વાહ વાહ. ગરવી નાર ગુજરાત નો ગજબ કૂદકો, વાહ 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 વાહ. ઓહો, જમીન પટેલ કી ઘરવાલી નીકળી બડી હિંમત વાલી. ક્યા બાત હે, ક્યા બાત હે. વાજી આ શું પેપર નો ઢગલો લઈને બેઠા છો તમે? આજો આજો આપણા આખા ખાનદાન નું નામ કોઈ દિવસ પેપર માં નથી આવ્યું, પણ મણીએ તને છાપે ચડતો કરી દીધો. એટલે વાચ 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 વાચ. શું છે? વેર મણી ડેર્સ. હા લે 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 લે, બીજું વાંચ બીજું વાંચ. મણીબેન નું મણીબેન.com. હા લે લે લે, વાંચ વાંચ તો જા, ગાંડો થતો જશે. પતિ હોય તો જમન જેવો, નહીં તો ના હોય. હે જા જા જા. અશો, દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ આ કહેવત તો તમે બધાએ સાંભળી જ હશે, પણ દરેક સ્ત્રીની હિંમત પાછળ એના પતિ નામનો પુરુષ હોય છે. એ યુક્તિ હીરાના વેપારી જમન પટેલે બરાબર સાચી પાડી છે. ચાર ચોપડી ભણેલી પોતાની પત્ની મણીબેનને મિસિસ વર્લ્ડ કોમ્પિટિશનમાં મોકલવા માટે પ્રોત્સાહિત કરનાર જમન પટેલ ખરેખર પ્રશંસાને પાત્ર છે. વોટ નોનસેન્સ! આ બધું હું ક્યારે બોલ્યો હતો? આ બધું કોણે છપાવ્યું છે? અમે. હા શું થાય, ઇન્ડિયન નારી, ભારતીય નારી, પતિ ભલે ને લંકેશ્વર હોય, આપણે તેનો પરમેશ્વર જ કેવો પડે. હવે આ તો સારું છે, આ તો સારું છે. મણી આવું બધું છપાવ્યું, બાકી જો મણી એમ લખાવ્યું હોત કે તું એને કોમ્પિટિશનમાંથી બહાર કાઢવા માટે ધમકાવે છે, એના પર જોર જબરજસ્તી કરે છે, તો લોકો તારા પર થૂંકા થૂંકા. હેલો, એ હંસરાજભાઈ બોલું. હા હા બોલો 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 હંસરાજભાઈ. માલિક કેમ છો તમે? અરે માલિક જાય હમણાં કહું ને ત્યાં જમનિયા. અલા બે પૈસા શું આવ્યા તારી પાસે? અક્કલ તે ઘાસ ચરવા મોકલી છે એટલે? અરે એટલે શું ડોબા, બાયડીના ગુલામ તારી વહુ માન મર્યાદા મલાજા માથે મૂકવા બેઠી છે અને તું પાછો એનો સાથ આપે છે? અલા ઢાંકણીમાં પાણી લઈને ડૂબી માર. હા પણ મને તરતા આવડે છે. આ તો ઘડામાં પથ્થરો બાંધરી અને કુવામાં કૂદકો માર. હાલ્યા છે બૈરાને મિસિસ વર્લ્ડ બનાવવા. નપાણીઓ ક્યાંનો? હેલો 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 હેલો, કોણ હતું? મને એવું કેમ લાગે છે કે એણે તમને બહુ સારી સારી ગાળો આપી છે. તારા કારણે મણી, તારા કારણે માણસે મને ગાળો આપી. મારા જૂના શેઠ હંસરાજભાઈ હતા, લાખ વાતો મને સંભળાવી એમને. મને કહે કે તારી બૈરીએ માન મર્યાદા દેવે મૂકી છે અને તું એને કઈ કહેતો નથી. એ તો ફોન મને આપો તો ને, એને માન મર્યાદાની કિતાબ હું ખોલત. એની બૈરી એને અંગૂઠા પકડાવી ફૂટપટ ટીટી મારતી હતી, મેં મારી સગી આંખે જોયું છે. કોઈ ગાળો બોલવા વાળું હશે પાછું. હેલો જમનજી. હા જી, મેં રાધા બોલ રહી હું. હાજી, મેં આધા હો ગયા હું જી. જમન જી, આજ અખબાર મેં આપકે બારે મેં પઢા. હા, ઉસી કા રોના રો રહા હું જી. જમન જી, આપ મુજે શાદી સે પહેલે ક્યું નહીં મિલે? શું? હા જમન જી, મેં જિંદગી મેં બહોત કુછ કરના ચાહતી હું, પર મેરે પતિ મુજે કુછ નહીં કરને દેતે. કિતની ખુશકિસ્મત હૈ આપકી પત્ની જિસે આપ જૈસા સપોર્ટિવ પતિ મિલા હૈ. જમન જી, મેને ભગવાન સે માંગા હૈ
कि अगले जन्म में मुझे आप जैसा पति दे। जी मैंने अगला जन्म गधे का मांगा है, क्योंकि पति गधा बन सकता है लेकिन गधा इतना गधा नहीं होता कि वो पति बन जाए। नॉनसेंस। कौन है तू? तारी शौक। अगला जन्म में मने पति तरीके बुकिंग करावा मांगती हती। हे जोयू મારે કારણે તમારી ડિમાન્ડ કેટલી વધી ગઈ? ડિમાન્ડ વધી છે, મારી આબરૂનું ફુલેકું કાઢ્યું છે તે. ફોન બંધ નહીં કરતા, હવે ચાલુ રાખજો. હું બંધ જ કરી દઉં છું. મને તો ફોન આવશે હવે, સાંભળ મારી. ભલે આવે, આવ નહીં કરો. તે બે ઘરનો ફોન આવે. ઉપર ઉપર આ ફોન બંધ કર્યો, આ ચાલુ થયો. હેલો હેલો, આ જમન પટેલ નું ઘર છે? હાજી. હરામખોર. અચ્છા, હરામખોર. હલકટ. હલકટ. નપાવટ. નપાવટ. પાજી નીચ. પાજી નીચ. જમનિયા, તને થાય નિમોનિયા. એ એક મિનિટ, એક મિનિટ, ખોટા માણસ સાથે વાત કરો, ખોટી મહેનત નહીં કરો. આપો આપો આપો. તારો કોઈ બહુ નજીક નો લાગે છે. તારો બહુ બધા વખાણ કરે છે. અચ્છા, લાવ લાવ લાવ. હેલો. સાલા અડધા ગુજરાત ને હલાવી હલવો ખાતો હોય એમ હલવો બોલે છે? અરે ભાઈ, તમારો પ્રોબ્લેમ શું છે યાર? તું તું તારી બૈરીને માથે બેસાડીને ફરે છે, એમાં બીજાના બૈરા હેરાન થાય છે, એની તને ખબર નથી પડતી? તારી બૈરી મિસિસ વર્લ્ડ થવા જાય છે અને મારી બાયડીને મિસ ઇન્ડિયા બનવું છે. અરે પરણેલી બાય કોઈ દિવસ મિસ ઇન્ડિયા ન બને એ સમજાવતા સમજાવતા મારે નાકેદમ આવ્યો છે. તું બહાર નીકળ. હલકટ, તું બહાર નીકળ. આજે તારું ટકલું તોડી એમાંથી લાલ પાણી ન કાઢું તો મારું નામ નીતિન સોદાગર નહીં. મૂક ફોન. બેન સનસની વાળા પત્રકાર આવ્યા છે ઇન્ટરવ્યુ લેવા. અચ્છા, દેખીએ इस घर को ध्यान से देखिए, गौर से इस घर को देखिए. ये उस औरत का घर है जिन्होंने मिसेस वर्ल्ड कॉम्पिटिशन में हिस्सा लिया है. ये घर आपका भी हो सकता है. ये औरत या खड़ी है वो आपकी भी हो सकती है. अगर आपको चैन से सोना है तो जाग जाइए. ओ भयानक भाई, सवारना 11 वागे बता जागता जो है. जाग जाइए, जाग जाइए. नहीं यार, डराओ छो छे ना. आपकी तारीफ. ये मणि बेन के हस्बैंड है. देखिए हमारे सामने गाय जैसा दिखने वाला इंसान मणि जी का हस्बैंड है. वो आपका भी हस्बैंड हो सकता है. ए, क्या बोल क्या रहा है? आपका हस्बैंड मतलब क्या है? देखे बंद कर कैमरा, तेरी धुलाई दिखेगी टीवी पे. मणि, आपका हस्बैंड मतलब क्या? बाप का माल है क्या आपका हस्बैंड? मणि मणि मणि, बोलवा दे बोलवा दे. करोड़ों रुपया खर्चू ने तो आवी सनसनी पब्लिसिटी आपने नहीं करी सकी. आखी दुनिया में तू फेमस थी जैसे. બોલો બોલો બોલો. બોલેગા યે બોલેગા, તુમ સુનો. બોલેગા વો સુનો. બોલ. અમારા ફુવાને છે ને દેશના સૌથી ડેન્જર ડોસાનો એવોર્ડ આપવો જોઈએ. જરાક તણખો પડ્યો નથી કે આગ લગાડવા માટે તત્પર હોય છે. લાદેન છે લાદેન. હા તો મણીજી, હા આપ ઇન્ટરવ્યુ દેને કે લિયે તત્પર હે? હે? યાની કી રેડી હે? હા, મે તો રેડી, એવર રેડી બેટરી હે. તો બેઠ જઈએ. અચ્છા એસે બેઠો. પરફ્યુમ પરફ્યુમ લગા લે. કા સુગંધ આયગી ને તુમ લોગ કો ઉધર પરફ્યુમ લગા દે. કા પછી પછી. અચ્છા પછી. હમારે કેમેરા કે સામને જો લેડી બેઠી હે વો આપકે સામને ભી બેઠી હો સકતી હે. યે મિસિસ પટેલ હે, ઉસકી જગહ આપકી મિસિસ ભી હો સકતી હે. इन्होंने मिसेस वर्ल्ड कॉम्पिटिशन में हिस्सा लिया है. ये आज की नारी बाढ़ के नारी है. ये किसी भी कॉम्पिटिशन में हिस्सा ले सकती है. अगर आपको चैन से सोना है तो जाग जाइए. हाँ तो मिसेस पटेल. हाँ भाई. आप मुझे ये बताइए. हाँ. कि इस कॉम्पिटिशन में हिस्सा लेने का ख्याल आपको कैसे आया? ख्याल कैसे आया? कब आया? वो आप ख्याल भाई को पूछो, मेरे को क्यों पूछो? क्या मणि ने जवाब दिया? आपने सुना मणि का जवाब? तालियां बजाइए. हाँ तो मिसेस पटेल, जब आपने इस कंपटीशन में हिस्सा लिया तो आपको डर नहीं लगा? आप शादी सुनता है? हाँ. हाँ तो आपके साथ रहने के लिए आपकी बीवी को डर नहीं लगता तो मेरे को क्यों डर लगेगा? और एक शिक्षा, जवाब दिया मणि ने, तालियां. मिसेस पटेल, आपको क्या लगता है, आप ये कंपटीशन जीत पाएंगी? जीत जाएंगे हम,
जीत जाएंगे हम तू अगर संगे। देखिए इस औरत को, देखिए इस औरत को अपने पति पर कितना भरोसा है, उतना ही भरोसा आपकी औरत को भी हो सकता है उसके पति पर। जिस तरह से मणि जी का पति उनका साथ दे रहा है, उसी तरह भविष्य में, फ्यूचर में वो आपकी पत्नी का भी साथ दे सकता है। अगर चैन से सोना है तो जाग जाइए। ये कुत्ता जो मेरे घर में भौंक रहा है कल आपके घर में भी भौंक सकता है, इसलिए अगर चैन से सोना है तो इसे लात मार के भगाइए। काट काट वाली बाहर निकल आई थी, नहीं तो कट पीस जितना टुकड़ा करी ना कि कैमरा बंद कर। શું કરો છો તમે? જર્નાલિસ્ટ પર હાથ ઉપાડો છો, એને ક્રાઇમ કહેવાય? હવે તમારી આખી સ્ટોરી ક્રાઇમ પેટ્રોલ આઉટ. અરે ચૂપ રહે, સૌથી મોટો ક્રાઇમ તો મેં તારી સાથે લગ્ન કરીને કર્યો છે. સાલા સાલા મારા ભાવની ભવાઈ કરી નાખી છે. કાન ખોલીને સાંભળી લેજો તમે બધા. કાન એ ફુવાજી, અહીંયા બસી નથી રહો, બોલી રહ્યો છું, ચૂપચાપ સાંભળો. મણી મણી, આજ દિન સુધી તારા કારણે ઘણી વખત મારા માથા પરથી પાણી ગયું છે, પણ આ વખતે તો મને ડૂબાડવાનો પ્રયત્ન કર્યો છે, પણ આ રીતે હું મારી આબરૂના ધજાગરા નહીં થવા દો. એટલે મણી તારી પાસે હવે બે ચોઈસ છે, કાં તો તું મિસિસ વર્લ્ડ બન, અને કાં તો મારી મિસિસ બનીને રહે. એટલે તે જો મિસિસ વર્લ્ડની કોમ્પિટિશનમાં જવાની જીદ નથી મૂકીને તો હું તને છૂટાછેડા આપી દઈશ. તું મિસિસ જ નહીં રહે તો પછી મિસિસ વર્લ્ડની કોમ્પિટિશનમાં કેવી રીતે જઈ શકીશ? ભાગ નહીં લઈ શકે? આપ તારામાં તાકાત હોય તો તું મણીને છૂટાછેડા આપ. હું મણીના લગ્ન આ ચીમન સાથે કરાવીશ, પણ મણી મિસિસ વર્લ્ડની કોમ્પિટિશનમાં ભાગ લઈને જ રહેશે. આ શું બોલો છો? બે પાડા પાડા લડે એમાં હું જ ગરીબ ઘાસનો ખોખ શું કામ કાઢો છો? ચૂપ રે ચિમન. અને આ શું બોલા તમે? મારી પાસે બે ચોઈસ છે એટલે તમે એમ માની લીધું કે તમારી સિવાયની જિંદગીમાં જીવવા માટે મારી પાસે બીજું કોઈ કારણ છે? ચમન પટેલ, મને તો એમ કે તમે મને ઓળખો છો, પણ આ 13 વર્ષની જિંદગીમાં તમે તો મને તસુએ નહીં ઓળખી. મારો ભરમ ભાંગી નાખ્યો તમે. તમને શું એમ છે કે આ મિસિસ વર્લ્ડનું તાજ પહેરવા માટે હું મંગળસૂત્રનો ભોગ આપી દઈશ? આ ચાંદલો ભૂસે જાય ને એ પહેલા હું મારી જાતને ભૂસી નાખીશ. મિસ્ટર જમન પટેલ, મારી વાત સાંભળી લો. હું તો આ બધું તમને ખુશ કરવા માટે કરી રહી હતી. હંમેશા મને એમ થતું હતું કે મારે કારણે મારા વરને બહુ નીચા જોવા જેવું થાય છે. કંઈક એવું કરું જેથી એ ગર્વથી લોકોને કહી શકે કે મારી મણી એ મારી મિસિસ છે અને એ વાતનું મને અભિમાન છે. આ બધા હવા ત્યાં હતા અને તમે એમ કહો છો કે હું તમને ડૂબાડવાના સમ ખાઈને બેઠી છું. અરે જમન પટેલ, તમને તરતા રાખવા માટે હું 70 વાર ડૂબવા તૈયાર છું, મરવા તૈયાર છું. આજ બોલ્યા છો, ફરી જો બોલ્યા છો ને કે છૂટાછેડા આપી દઈશ, કહું છું તમને મારું જીભ કચડી નાખીશ અને મરી જઈશ. પણ મર્યા પછી પણ હું તમને નહીં છોડું, ભૂત બનીને ભટકીશ અને તમારા છાતી ઉપર મગ દાળીશ. ખબરદાર છે, બીજી વાર બોલ્યા છો કે એમ જવાન અહીંયા બેઠો છે. મણિયા તને રૂમ માંથી કાઢી નથી મૂક્યો ને? ત્યારે પાપણ ને આપણી આંખ પણ મીચવવા માટે આના કાની કરતા હોય છે.
થાય થાય થઈ ને, ખુશ થયો ને? તારી જીત પૂરી થઈ, તું ખુશ થઈ ગયો ને? મણીને ઘરમાં બેસાડી દીધી ને? વાહ! પણ હવે હવે તારો માયલો તને ટંગતો હશે, તારો માયલો તને કહેતો હશે કે ભાઈ તું તો જીતીને પણ હારી ગયો છે, હવે હવે તું તારી જાતને જ તારી નજર સામે પડેલી જોતો હશે તું અત્યારે. નહીં ફુવાજી, મેં જે કંઈ પણ કર્યું છે એ બરાબર જ કર્યું છે, સાચું કર્યું છે. કારણ કે હું મારી મણીને બે ત્રણ વ્યક્તિની સામે અપમાનિત થતા જોઈ શકું છું, પણ વિશ્વ સ્તરીય એનો ફિયાસ્કો થાય ને, એ મારાથી સહન નહીં થાય, નહીં થાય સહન. અરે પણ બેટા, કોણે કહ્યું એનો ફિયાસ્કો થાય? કદાચ મણી જીતી પણ ગઈ જાય. અચ્છા 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 અચ્છા, મણી જીતે એનો તને કદાચ ડર હશે નહીં? મણીની જીતનો મને શું કામ ડર લાગે? પત્નીઓની જીતનો હંમેશા પતિઓને ડર જ હોતો હોય છે. યમન, એક વાર તારા હૈયા પર હાથ રાખીને સાચું બોલ કે મણીનું મિશન કામયાબ થાય એવી તે દિલથી ઈચ્છા કરી હોય. નહીં, ક્યારેય નહીં કરી હોય. સાચું બોલ, શું કામ? શું કામ બેટા, શું કામ? કેમ આટલું સ્વાર્થી પણું? શું કામ? વાજી, હું માનું છું કે હું સ્વાર્થી છું, કદાચ વધારે સ્વાર્થી થયો છું, અને હું દ્રઢપણે માનું છું કે મણીના પગલે હું દોડતો થયો છું અને એના ભાગ્ય ઊભો થયો છું. અરે મારી મણી, મારી મણી તો આ ઘરની લક્ષ્મી છે. અરે લક્ષ્મીના દર્શન હોય, એના પ્રદર્શન ન હોય, અને એ પ્રદર્શનનો હું વિરોધી છું. એ આ વાત ક્યારે મણીને કરી છે? કબૂલ કરું છું કે મેં ક્યારેય મણીને એમ નથી કહ્યું કે હું એને પ્રેમ કરું છું, પણ એ જાણે છે અને હું જાણું છું કે હું એને પ્રેમ કરું છું. વાહ મૃત બચ્ચા, વાહ! દિવસમાં 10 વાર બે ધોલ મારી દઈશ, લાત મારીને ઘરમાંથી કાઢી મૂકીશ બોલાય છે, પણ આટલા વર્ષોમાં પત્નીને એક વાર હું તને પ્રેમ કરું છું એ નથી બોલાતું. વાહ વ્રત બચ્ચા, વાહ! અને માત્ર પ્રેમ કરવાથી પ્રેમની જવાબદારીઓ પૂરી નથી થઈ જતી. અરે આ મણીને જો, આ મણીને જો, એને તારી સાથે સાથ મેળવવા, ખભે ખભો મેળવવા દુનિયા સાથે કેવી પોક પોકારી છે, પણ તે ક્યારે ક્યારે મણીનો સાથ આપી એની આંગળી પકડવાની કોશિશ પણ કરી છે? ના, હું કબૂલ કરું છું કે મેં એની આંગળી ક્યારેય નથી પકડી, પણ ફુવાજી, એના માટે એને આ બધું કરવાની કોઈ જરૂર નથી. અરે આપણે કાઠિયાવાડી માણસો છીએ, પાણીની પરબ બાંધીને પુણ્ય કમાવા વાળા, મિનરલ વોટરની હાટડી બાંધીને નફો રળવાનું કામ આપણું નહીં. અરે અંગ્રેજોએ ક્યારે ગુજરાતી શીખવા માટે ફાંફા નથી માર્યા? પમ્મીને એરોબિક આવડે છે તો મણી ગરબામાં માસ્ટર છે. અરે લોકો મણી બનવા માટે જો ફાંફા ન મારતા હોય તો મણીએ મોડર્ન બનવાની શી જરૂર છે? અરે ફુવાજી, મણી તો મારો અનકટ અનમોલ ડાયમંડ છે, પણ એને પોલિશ થઈને અમેરિકન ડાયમંડ બનવું છે, અને એ જ મારો વિરોધ છે. પણ શા માટે તારો એ વિરોધ છે? અરે એ ડાયમંડ ને, એ તારા અનમોલ હીરો ને દુનિયા સામે એની શું કિંમત છે બતાવ ને, એને તારે શું કામ ગોંધી રાખવી છે? અરે મણી જો મિસિસ વર્લ્ડ બનશે તો તારા ગુજરી ગયેલા બાપનું શું બગડશે? અરે મોડર્ન બૈરાઓ તો ઘણા મળી રહેશે, મણીઓની જાતિ ઝડપથી લુપ્ત થઈ રહી છે, અને સાથે સાથે લુપ્ત થઈ રહી છે આપણી સંસ્કૃતિ. અરે એમ થોડી આપણી સંસ્કૃતિ લુપ્ત થવાની? અને ચાલ માની લઈએ તારા વિચારો પ્રમાણે આપણે ચાલીએ, પણ તો ભાઈ તું પણ તારા બાપ દાદાજી જેમ કેડિયું ને ચોણું પહેરીને ફરને? આ ગુચીના 13,000 રૂપિયાના બૂટ પહેરે છે એની બદલે મોચી પાસે એકાદ મોજડી સીવડાવી લે? પણ ના, તારે લોટ પણ ખાવો છે, લોટ પણ ફાંકવો છે, ને મોઢું પણ ચોખ્ખું રાખવું છે. એટલે એમ કે પાલી હિલમાં તારે સ્ટેટસમાં રહેવું છે, અરમાનીના સૂટ્સ પહેરવા છે, પણ મણીને તારે ગમાર જ રાખવી છે.
સરદારોના ગામમાં હેર કટિંગ સલૂન ખોલીને પછી ફરિયાદ કરવી છે કે મારો તો ધંધો જ નથી ચાલતો. અરે છોડ છોડ છોડ, મણી માટે તને લાગણી જ નથી. તને જો મણીને છૂટા કરવા માટેની એક બાનું એક તક પણ મળી હોત ને તો તે જેમ કપડાને ફ્લેટ બદલ્યા ને એમ તે મણીને બાયડી તરીકે ક્યારની બદલી નાખી હોત. જોવાજી, એમ દુખતી રગ પર હાથ મુકાઈ ગયો? ના, તમારી ગેરસમજણ પર મને દુઃખ થાય છે. ફુવાજી, તમે તો મારા બાપાની બેનના વર છો, પણ દિલ પર હાથ મૂકીને ખેંચો, કોઈ દિવસ મેં તમને મારા બાપથી ઓછું માન આપ્યું છે? મેં મારા કાકા કાકી સાથે સંબંધ તોડી નાખ્યો છે, એનું કારણ તમને ખબર છે? કારણ કે એમણે મણીને વાંજણી કહી હતી. મણીને વાંજણી કહી અને મારા બીજા લગ્ન કરાવવા માંગતા હતા. ચૂકા તો કે કુળનું નામ રહે. ત્યારે મેં મારા કાકા કાકીને કહી દીધું હતું કે કુળનું નામ રહે કે ના રહે, પણ આ જમન પટેલ મરશે પણ મણી સાથે અને જીવશે પણ મણી સાથે જ. અને માફ કરજે બેટા, તને સમજવામાં મેં ભૂલ કરી. આપણે જીવનમાં એકબીજાને જીવવા મરવાના કોલ આપીએ છે ને, એના કરતા બીજાની ખુશી માટે આપણે જીવીએ ને એ વધારે મહત્વનું છે. મણી માટે તું જેનું સર્વસ્વ છે, હવે તારો વારો છે, તારે મણીની ખુશી માટે જીવવાનું છે. દીકરા, અમારા જમાનાનું એક ગાયન હતું, કિસી કી મુસ્કુરાહ ટોપે હો ફિદા, કિસી કે વાસ્તે હો તેરે દિલ મે પ્યાર, જીના ઇસી કા નામ હૈ. અરે બેટા, હીરાની કિંમત તો કોઈ પણ કરી બતાવે, પણ હીરાની કદર કરી બતાવે ને એ જ સાચો ઝવેરી. અથાણા પાપડ થેપલાની આખી બેગ ભરી છે? હા, એ તો હોય જ ને. પણ દીકરા, પ્લેન માં તમારી સાથે રાખજો, ક્યાંક ભૂલથી પ્લેન હાઈજેક થઈ ગયું, તમને ખાવા કામ લાગે. હા, એ ભગવાન, આ માણસ નું મોઢું છે કે તોપ નું નાળચું, બોમ્બ ગોળા ફેંકે જ રાખે છે. ચાલો 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 હવે. અરે અવાજ સેના છે? આ બધું શું થયું? એ શું થયું? ઇલ્ઝમન આયલા જો, આકા બધા આટલા બધા પુરુષો ચપ્પલ નો હાર લે તારી પાસે આવી રહ્યા છે. એમ પણ હા, તે મણીને સપોર્ટ કર્યો છે ને એને મિસિસ વર્લ્ડ બનવામાં, તે તને જોડાનો હાર પહેરાવવા માંગે છે. આવા દો આવા દો આવા દો, એક એક ને ચપ્પલે ચપ્પલે જોડી નાખીશ, આવા દો એમને. અરે આ શું મણી બેન? મમ્મી બેન, તમે જે અહીંયા છો, સોસાયટીના બધા જ મેમ્બર્સ તમને વિશ કરવા માટે, તમને બેસ્ટ વિશિસ આપવા માટે તમારી રાહ જોઈને ઊભા છે. એટલે ફુવાજી, આ મને જોયું જોયું કોઈ દિવસ નહીં સુધરે. મજાક દીકરા મજાક. હવે તમે લોકો દોઢ મહિનો જવાના છો, મેં કહું છેલ્લી વાર એની ટાંગ ખેંચી લો. ખેંચો ખેંચો. ચલો હવે નીકળે, પછી મોડું થાય છે. બોલો, છેલ્લા દોઢ કલાકથી હું તૈયાર છું અને દસ મિનિટ કઈ કઈ ને 90 મિનિટ કાઢી છે, છતાંય મને બ્લેમ કર્યા કરે છે. તો એને તો વાર થાય, મિસિસ વર્લ્ડ ની કોમ્પિટિશન માટે જઈ રહી છે. તારી જેમ એન્ટવર્પ થી હીરા નું પેકેટ લાવવા નથી જઈ રહી લાગે. જાઓ દીકરા, જાઓ ફતે કરો. ફુવાજી, માને બદલવાની વાત તો આપણે ન કરીએ, છતાંય હું કહું છું, આવતા જન્મે મારી માં થઈને આવજો. સગી જનેતા જેટલો સાથ ના આપે એટલો સાથ તમે મને આપ્યો છે. અરે વા દીકરા, સાથ આપવાની વાત કહીને મારી આખી જાતિ જ બદલી નાખી. અરે દીકરા, આ જન્મમાં તારા મા બાપ તરીકે હું જ છું ને, આવતા જન્મની કોને ખબર છે? અને આમે આ જમને આવતા જન્મમાં ગધેડાનો જન્મ માંગ્યો છે, એટલે મારે એનું ધ્યાન રાખવા માટે મારે ગધેડા બનવું પડશે ને. શરૂ થઈ ગયા ને પાછા તમે? ચાલો 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 ચાલો. થેન્ક યુ મમ્મી બેન, આ પંગો લેવાની પ્રેરણા તમારી પાસે જ મળી છે. કમ ઓન મમ્મી બેન, વી ઓલ આર પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ.
અને આ કોમ્પિટિશન તમે જીતીને આવો એના માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ચાલો હવે ચાલો બેસ્ટ. મણિબેન ઇઝ ધ બેસ્ટ. ઇઝ યોર બેસ્ટ. મણિબેન ઇઝ ધ બેસ્ટ. ચિમાન ઘરનું અને ફુવાજીનું ધ્યાન રાખજે. બેન તમે પણ તમારું ધ્યાન રાખજો. અને શેઠ નું બોલવું મન પર નહીં લેતા. એમને તો આદત પડી ગઈ ઉકળ્યા કરવાની. ચૂપ રે હવે. આ પણ રહી ગયો તો શરૂ થઈ ગયો. ચલો ચલો ચલો. ઈસ્ટ ઓર વેસ્ટ. મણિબેન ઇઝ ધ બેસ્ટ. ઈસ્ટ ઓર વેસ્ટ. મણિબેન ઇઝ ધ બેસ્ટ. ઈસ્ટ ઓર વેસ્ટ. મણિબેન ઇઝ ધ બેસ્ટ. આખરે મણી ગઈ. આપણામાં કહેવાય છે ને કે ધાર્યું ધણીનું થાય, પણ અહીંયા ધાર્યું ધણિયાણીનું થયું. આમે મણી નાની હતી ત્યારથી જ ભારે જીદ્દી, પોતાનું ધાર્યું કરવામાં જ માનતી. મણી આ મિસિસ વર્લ્ડની કોમ્પિટિશન જીતશે એ મહત્વનું નથી, પણ એને સમાજ સામે આવી એક હિંમત દાખવીને એ મહત્વનું છે. અને એટલે જ મારે મારી આપણી બહેનોને કહેવું છે કે તમારામાં જો કંઈ ભર્યું હોય ને તેને બહાર કાઢવાની કોશિશ કરો. હું એમ નથી કહેતો કે મણીની જેમ અખતરો કરો, પણ તમારામાં કંઈક છે, કંઈક છુપાયેલું છે, તેને સમાજ સામે આવી એને પ્રૂવ કરવાની કોશિશ કરો. અને પતિઓને મારે કંઈક કહેવું છે. હું એમ નથી કહેતો કે પત્નીને માથે બેસાડીને રાખો, પણ હા, પત્નીને પગની જૂતી તો નહીં જ સમજતા. જો પત્નીના મગજમાં ને મનમાં કોઈ અરમાન હોય તો એ પૂરા કરવાની કોશિશમાં એને મદદ કરજો. કારણ કે આપણામાં કહેવાય છે કે જે જીવન જીવી જાણે છે એ જ જીવન જીતી જાણે છે. અને એટલે જ આપણા એક સરસ શાયરે કહ્યું છે કે તારામાં ને મારામાં એક જ ફરક છે ઘાયલ, તું વિચારીને જીવે છે ને હું જીવીને વિચારું છું.